નમસ્તે વિદ્યાર્થી મિત્રો લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામના પ્લેટફોર્મ પર આપશો વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે સૌથી પહેલાં તો હું મારો પરિચય આપી દઉં મારું નામ જય ડોબરિયા છેલ્લા સાત વર્ષથી કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડની અંદર હું કરંટ અફેર્સ એન્વાયરમેન્ટ ઇકોનોમી અને વિજ્ઞાન જેવા વિષય ભણાવું છું આ ઉપરાંત મેં બે વર્ષ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ પણ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટમાં ભણાવેલું છે અને ઘણી બધી જીપીએસસી રિલેટેડ એક્ઝામ્સ છે એ મેં પ્રિલિમ્સ ક્લિયર કરેલી છે એની પછી ઇન્ડિયાના લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ એટલે કે અન એકેડેમી સાથે આપ કેવી રીતે જોડાઈ શકો એના વિશેની હું ટૂંકમાં માહિતી આપીશ તો તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર પરથી તમારે અન એકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ત્યારબાદ તમે તેમાં ક્રેક જીપીએસસી સિલેક્ટ કરીને તમે જીપીએસસી અને જીએસએસએસબી એ લગતા ઘણા બધા કોર્સિસ જેમ કે રેવન્યુ તલાટી નાયબ બદદાર કોન્સ્ટેબલ એસટીઆઈ પીઆઈ પીએસઆઈ જેવા ઘણા બધા કોર્સિસ છે એના સ્ટડી રિલેટેડ લેક્ચર્સ તમે ઓનલાઈન જોઈ શકો છો એની પછી અને કેડેમી તમને શું પ્રોવાઈડ કરે છે તો એના વિશેની માહિતી આપી દો તો સૌથી પહેલાં તો તમને અહીંયા ડેઈલી લાઈવ ક્લાસીસ મળશે આ ઉપરાંત તમને ડેલી લાઈવ ક્લાસીસની સાથોસાથ તમે એની સાથે ઇન્ટરેક્શન પણ કરી શકો છો એટલે કે તમે કમેન્ટ બોક્સના માધ્યમથી તમે જે તે ફેકલ્ટી છે એને પોતાના ડાઉટ્સ છે એ પૂછી શકો છો અને સોલ્યુશન પણ મેળવી શકો છો એની પછી આવે છે લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝિઝ એટલે કે અહીંયા ફક્ત તમને એજ્યુકેશન ખાલી ખાલી અને ખાલી લેક્ચર નથી લેવામાં આવતા પણ સાથ તમને અહીંયા ટેસ્ટ છે આત્મમૂલ્યાંકન મીન્સ કે તમારા સ્વમૂલ્યાંકન માટે તમારું ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવે છે એની પછી સ્ટ્રક્ચર કોર્સિસ એટલે કે અલગ અલગ એક્ઝામમાં સિલેબસ અલગ અલગ હોય છે તો એ પ્રમાણે તમે જે તે એક્ઝામની તૈયારી કરતા હોવ તો એ પ્રમાણે તમે સબ્જેક્ટ સિલેક્ટ કરીને સ્ટ્રક્ચર કોર્સિસનો પણ તમે લાભ લઈ શકો છો એની પછી આવે છે અનલિમિટેડ એક્સેસ એટલે કે જો તમે સબ્સ્ક્રિપ્શન લેશો તો તમે એકને એક લેક્ચર તમે વારંવાર જોઈ શકો છો આ ઉપરાંત તમે ઘણા બધા મનપસંદ ફેકલ્ટીના લેક્ચર છે એ પણ તમે વારંવાર જોઈ શકો છો અને લાઈવ પણ જોઈ શકો છો તો લઈને પછી આપણે આગળ વધીએ તો સૌથી પહેલાં તો કયા કયા કોર્સિસ છે અહીંયા અનએકેડેમી દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે તો અહીંયા તમને વિજ્ઞાન અને ટેકનોલોજી પોલિટી હિસ્ટ્રી ઇંગ્લિશ રિઝનિંગ ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન મોકટેસ્ટ તો અહીંયા તો તમને થોડા બધા થોડાક જ કોર્સિસ આપેલા છે પણ તમે આવા ઘણા બધા કોર્સિસ છે એ અહીંયા અનએકેડેમીના પ્લેટફોર્મ ઉપરથી લાભ લઈ શકો છો અને પોતાનો જે લક્ષ્યાંક છે એ અચીવ કરી શકો છો એની પછી આગળ વધીએ તો તમે અનએકેડેમી છે એનું સબસ્ક્રિપ્શન કઈ રીતે મેળવી શકો છો તો એના વિશેની એક માહિતી આપી દો તો જીપીએસસીના સબસ્ક્રિક્શન માટે અહીંયા તમને ચાર્ટ આપવામાં આવેલો છે કે જે મુજબ તમે અલગ અલગ મહિના માટે તમે અહીંયા જોઈન થઈ શકો છો અને લેક્ચર્સ છે અને લા લેક્ચર્સનો તમે લાભ લઈ શકો છો અહીંયા તમને એક મહિના ત્રણ મહિના છ મહિના બાર મહિના અને ચોવીસ મહિના એ પ્રમાણે તમને સબસ્ક્રિપ્શન માટેના ચાર્જીસ આપેલા છે તમામ મિત્રોને મારી એક વિનંતી છે કે જો આપણે તૈયારી કરતા હોઈએ તો આપણને ખબર જ છે કે ઘણી બધી એક્ઝામ છે એ નોર્મલી એક મહિનાની અંદર એક એક મહિના કે છ મહિનામાં પૂરી નથી થતી હોતી નોર્મલી એની પ્રોસેસ આપણને ખબર જ છે એક વર્ષથી દોઢથી બે વર્ષ સુધી પણ ખેંચાતી હોય છે અને અત્યારે તો જે પ્રમાણે સમયગાળો છે એ પ્રમાણે અનિશ્ચિતતા છે તો એ પ્રમાણે ધ્યાનમાં લઈને તૈયારી છે લોંગ ટર્મ માટેનું વિચારીને કરો તો વધારે સારું રહેશે અને એટલા માટે તમામ વિદ્યાર્થી આશા રાખું છું કે બાર મહિનાનું સશિક્ષણ લે અને બાર મહિનાના સશિક્ષણના ચાર્જિસ છે સાત હજાર રૂપિયા પણ મિત્રો ચિંતા ન કરો સાત હજાર તમારે ભરવાના નહીં થાય સાત હજારમાં જો તમે જય ટેન કોડ યુઝ કરશો તો તમને એમાં દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને તમારે ભરવાના થશે ત્રેસઠસો રૂપિયા એ પ્રમાણે જો તમે લોંગ ટર્મનું વધારે સારી રીતે પ્રિપેરેશન કરવા માગતા હોવ કોઈપણ પ્રકારના ડીલે વગર તો સાત હજારમાં તમે એક મહિનો ઉમેરી દો કે ચોર્યાસીસો થઈ જશે બરોબર પણ તમારું સબસ્ક્રિપ્શન સીધું કેટલા મહિનાનું થઈ જશે ચોવીસ મહિનાનું હવે મિત્રો અહીંયા પણ એ જ રીતે છે કે જો તમે ચોવીસ મહિનાનું સબસ્ક્રિપ્શન લેવા માગતા હો તો એમાં પણ એ જ રીતે જો તમે જય ટેન કોડ યુઝ કરશો તો એમાં પણ તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને એ પ્રમાણે તમારે ભરવાના થશે સાત હજાર પાંચસો સાહીઠ રૂપિયા ચલો હવે આપણે ધીરે ધીરેથી આગળ વધીએ અને સબ્જેક્ટ ઉપર આવીએ તો સૌથી પહેલાં તો સબ્જેક્ટ વિશેની માહિતી આપી દો કે આજે આપણે પર્યાવરણ વિશેનો પ્રથમ લેક્ચર જોઈશું અને પ્રથમ આપણું ચેપ્ટર રહેશે જળવાયુ પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ બરાબર તો એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં હું તમને એક બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં કે આજે આપણે કઈ કઈ બાબતો ઉપર ફોકસ કરશું તો સૌથી પહેલાં તો જળવાયુ પરિવર્તન શું છે એની અસરો શું થાય પ્લસ કે જળવાયુ પરિવર્તન શા માટે થાય છે એટલે કે ગ્લોબલ વોર્મિંગવાળી ઘટના એની પછી ગ્રીનહાઉસ ગેસ ગ્રીનહાઉસ અસર એટલે શું અને ગ્રીનહાઉસ એટલે શું એની પછી આપણે જોઈશું ગ્રીનહાઉસ ગેસ વિશેની માહિતી તો આવા ટોપિક્સ છે આપણે જળવાયુ પરિવર્તનવાળા ચેપ્ટર્સની અંદર આપણે બે લેક્ચર્સની અંદર લગભગ એક ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીશું તો સૌથી પહેલાં તો આપણે જળવાયુ પરિવર્તન વિશેના મેં તમને અહીંયા પાંચ ટોપિક કમ્પ્લીટ આપેલા છે જે એક વાક્ય છે મીન્સ કે પાંચ તમને વાક્યો આપેલા છે જે હકીકતમાં એક સવાલ બની શકે તો દરેક મિત્રો અહીંયા વાક્યો છે મિત્રો જો સૌથી પહેલાં કહી દઉં કે મેં જે પ્રેઝન્ટેશન અહીંયા પીપીટી બનાવું છું એમાં વાક્ય થોડુંક લખાણ તમને વધારે લાગશે પણ મિત્રો એ લખાણ છે એક્ઝામની અંદર આપણને ખબર જ છે કે હવે પેપર કેવી રીતે પૂછાય છે તો એનાર્ટિકલ એટલે કે વાક્યવાળા સવાલનો તમને ખબર હશે ટ્રેન્ડ આવી ગયો આપણને ખબર જ છે કે ક્લાસ થ્રીની અંદર નાયબ મામલતદાર છે એસટીઆઈ છે બરાબર એની પછી તમે પીઆઈ પીએસઆઈ ક્લાસ વન ટુ આ બધી એક્ઝામની અંદર તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે હવે ધીમે ધીમે સવાલ છે કેવા બને છે વાક્યવાળા અને ઇવન હવે તો છેલ્લે જે બિન સચિવાલય ક્લક લેવાની આની પહેલાંને હા જે છેલ્લી લેવાણી હતી મીન્સ કે છેલ્લે તો કેન્સલ થઈ પણ એની અગાઉ જે લેવાની હતી એમાં પણ એ લોકોએ તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો તમને ખ્યાલ હશે કે એ લોકો વાક્યવાળા સવાલ છે ધીમે ધીમે ઉમેરે છે તો તમારા મિત્રોની પાસે આશા રાખું છું કે પ્રિપેરેશન પણ હવે એ ટ્રેન્ડ અનુસાર કરો કે ભાઈ વાક્યવાળા સવાલ પૂછાય તો આપણને આવડવા જોઈએ તો એટલા માટે આપણે એક નવી જ પદ્ધતિ કે આપણે વન મીન્સ કે એક સવાલ મીન્સ કે એક શબ્દનો સવાલ પૂછે એક સવાલ એક શબ્દ પૂછે કે એક વાક્ય પૂછે આપણને એમાં ક્લેરિફિકેશન રહે એ પ્રમાણે અહીંયા મેં પ્રેઝન્ટેશન તૈયાર કરેલું છે તો અહીંયા સૌથી પહેલાં જળવાયુ પરિવર્તન વિશેની મેં માહિતી આપી છે કે જળવાયુ પરિવર્તન એટલે શું સૌથી પહેલાં તો મિત્રો એક વસ્તુ માહિતી આપી દઉં કે અહીંયા બે શબ્દનો આપણને તફાવત ખબર હોવી જોઈએ એક છે આબોહવા અને બીજું છે જળવાયુ હવે જો મિત્રો એક વસ્તુ એવી છે કે જે ટૂંકા સમયગાળા માટે હોય બરાબર એટલે કે આપણને ખબર છે ઋતુ તમે ઋતુ જોતા હશો શિયાળો ઉનાળો ચોમાસું એ બદલાવ આવે છે અને બીજી વસ્તુ છે ક્લાઇમેટ હવે ક્લાઇમેટ છે ને એને હકીકતમાં આપણે લાંબા ગાળાના અનુભવના આધારે જોઈ શકીએ જ્યારે આબોહવા કેવી વસ્તુ છે કે એ વાર્ષિક વસ્તુ છે બરાબર અને એમાં તો મીજ કે રોજે રોજ પણ બદલાવ આવી શકે પણ ક્લાઇમેટ એવી વસ્તુ છે કે એમાં બદલાવ ધીમો હોય પણ બહુ લાંબા ગાળાનો હોય બરાબર તો હવે સૌથી પહેલાં અહીંયા આપણે જળવાયુ પરિવર્તનની એક સિમ્પલ ડેફિનેશન મેં તમને પહેલાં લાઇનની અંદર આપી દીધી કે જળવાયુ પરિવર્તન એટલે શું તો જળવાયુ પરિવર્તન એટલે કે આબોહવાકીય ઘટનાના લાંબા ગાળાના સરેરાશના ફેરફારને દર્શાવે છે એવું મેં લખેલું છે મિત્રો અહીંયા પહેલો જે વાક્ય આપ્યું છે ને એમાં તમને એ વસ્તુ સમજાવવા માંગે છે કે લાંબા ગાળાનો સરેરાશ એટલે કે કહેવાનો મતલબ જો સિમ્પલ છે એક ઉદાહરણની મદદથી સમજે કે આજથી સો વર્ષ પહેલાં તમે જુઓ તો સો વર્ષ પહેલાં ઉનાળાની ઋતુનું તાપમાન છે એવરેજ સત્યાવીસથી મીન્સ કે છવ્વીસથી સત્યાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ રહેતું હતું પણ અત્યારે તમને ખબર હશે કે અત્યારે હવે જે ઉનાળો આવે છે એમાં અત્યારે તમે જોતા હશો કે એવરેજ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન તમે જોવા જાવ તેત્રીસની આજુબાજુ પગી જતું હોય છે એવરેજ એવરેજની વાત કરું છું મિત્રો મેક્સિમમ લોરની વાત નથી કરતો એવરેજની વાત કરું છું બરાબર આપણા ભારતની વાત કરું છું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા બદલાવ છે તમે જો લાંબા ગાળાનો આવ્યો એટલે કે તમે સો વર્ષ પહેલાંનું જે ઉનાળાનું તાપમાન જુઓ અને અત્યારનું ઉનાળાનું તાપમાન જુઓ તો અત્યારે જે ઉનાળાનું તાપમાન છે એમાં ઘણો બધો તમ મીસ કે વધારો થયેલો છે બરાબર એટલે કે એક રીતે જોવા જઈએ તો સો વર્ષની અંદર આપણી જે ક્લાઇમેટ છે એટલે કે જળવાયુ છે એમાં ઘણો બધો બદલાવ આવ્યો ખાસ કરીને તાપમાનમાં વધારો છે એ સૌથી મોટો બદલાવ કહેવાય એની પછી કે એવું નથી કે આ સો વર્ષમાં જ બદલાવ આવ્યો પણ પૃથ્વી ઉપર વર્ષોથી જળવાયુ પરિવર્તન થાય છે બરાબર પણ હવે એક વસ્તુ અહીંયા ઓબ્ઝર્વ કરવા જેવી છે મિત્રો કે અહીંયા મેં તમને છેલ્લા બે વાક્ય આપે ને એ આપણે સમજીએ કે જળવાયુ પરિવર્તન છે વર્ષોથી થાય જ છે એવું ક્યારેય એવું ક્યારેય નથી બન્યું કે જળવાયુ પરિવર્તન થવાનું બંધ થઈ ગયું હોય પણ મિત્રો ધ્યાને રાખવાનું કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ જે જળવાયુ પરિવર્તન થયું છે એની ઝડપ વધી ગઈ છે બરાબર એટલે કે ફટાફટ ચેન્જીસ થાય છે એનું રીઝન એ છે માનવીય આપણી મીન્સ કે માનવીય પ્રવૃત્તિઓ બરાબર કે આપણે ઘણું બધું પર્યાવરણ સાથે છેડછાડ કરી છે એના પરિણામ શું આવે કે જળવાયુ પરિવર્તન છે એમાં સ્પીડ આવી જશે બરાબર કે ઝડપથી વાતાવરણ છે બરાબર એમાં બદલાવ આવી જશે હવે જો જળવાયુ પરિવર્તનની આપણને કેવી રીતે ખબર પડે કે જળવાયુ પરિવર્તન થયેલું છે તો નોર્મલી આપણે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે આજથી દસથી પંદર વર્ષ પહેલાં તમે જોતા હશો કે એટલા બધા માત્રામાં વાવાઝોડા નહોતા આવતા જેટલા અત્યારે આવે છે ખાસ કરીને તમે જોયું હશે કે છેલ્લા બે હજાર ઓગણીસના વર્ષમાં તો રેકોર્ડ બ્રેક અગિયાર વાવાઝોડા આવી ગયા આવું ક્યારેય નથી બનતું કે એક મીન્સ કે એક જ વર્ષમાં આટલા બધા વાવાઝોડા આવે બરાબર તો આપણે જોઈએ છીએ કે છેલ્લા ઘણા બધા વર્ષોથી છે બરાબર વરસાદની પેટર્નમાં પણ બદલાવ આવેલો છે પવન છે એમાં પણ બદલાવ આવેલો છે ધ્રુવ પ્રદેશ ઉપરના જે ગ્લેશિયર્સ છે અને બરફ છે એ પણ પીગળી રહ્યા છે બરાબર બીજા નંબરમાં કે સતત છે દુષ્કાળ અને ઘણી બધી જગ્યાએ તો આપણને ખબર જ છે કે ઘણી બધી એટલે કે રાજસ્થાન જેવા વિસ્તારમાં પણ અત્યારે જોયું હશે કે છેલ્લા પાંચ વર્ષની અંદર બે વખત પૂર આવી ગયું છે બરોબર સાબરકાંઠા સાબરકાંઠા જેવો જે રણપ્રદેશ વિસ્તાર છે એમાં પણ પૂર આવે છે બરાબર તો આ બધી વસ્તુ જળવાયુ પરિવર્તનની એક પ્રકારની અસરો તમે કહી શકો છો બરોબર એટલા માટે બીજું સ્ટેટમેન્ટ તમને એવું આપેલું છે કે જળવાયુ પરિવર્તનનું માપન છે સામાન્ય રીતે લાંબા સમયગાળામાં પૃથ્વીમાં થયેલા બદલાવ કયા બદલાવ કોના બદલાવમાં તો તાપમાનના વરસાદમાં બરફ પવન આ બધામાં જે બદલાવ થયો છે એના આધારે આપણે માપી શકીએ છીએ એની પછી કે છેલ્લા સો વર્ષની અંદર જે જળવાયુ પર્યતન થયું છે એનું મુખ્ય કારણ હકીકતમાં જોવા જઈએ ને તો માનવીય પ્રવૃત્તિઓ છે મેં તમને કીધું એ પ્રમાણે કે કુદરતમાં વર્ષોથી બરોબર પૃથ્વી મિન્સ કે પૃથ્વીની ઉપર જ્યારથી બરોબર પૃથ્વીની શરૂઆત મીન્સ કે પૃથ્વીનો જે પણ આખા આખો કાળ સમયગાળો ગયો એમાં દર વખતે મીન્સ કે ધીમે 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 જળવાયુ પરિવર્તન થયું છે પણ છેલ્લા સો વર્ષની અંદર જે જળવાયુ પર્યતનની જે ઝડપ છે બરોબર એ ખૂબ વધી ગઈ છે અને એનું સિમ્પલ રીઝન છે માનવીય પ્રવૃત્તિ આપણી પોતાની પ્રવૃત્તિઓ બરોબર અને એમાં ખાસ કરીને આપણી માનવીય પ્રવૃત્તિઓ કહીએ તો આપણે ગ્રીનહાઉસ ગેસીસનું ઉત્સર્જન જે ઔદ્યોગિક ક્રાંતિ બાદ વધાર્યું એના પરિણામે પૃથ્વીનું તાપમાન છે સતત વધતું જાય છે બરોબર અને એના આપણે ગ્લોબલ વોર્મિંગ કહેતા હોઈએ છીએ તો મિત્રો હવે જરાક આપણે આગળ આવીએ કે ગ્લોબલ વોર્મિંગ શું છે એની અસરો શું છે એના ઉપર આપણે જરાક આગળ વધીએ તો સૌથી પહેલો ટોપિક મેં તમને કે અહીંયા તમને આપેલો છે ગ્લોબલ વોર્મિંગ વિશેનો બરાબર ગ્લોબલ વોર્મિંગ એટલે શું તે આપણે બેઝિક સમજે જુઓ કે ગ્લોબલ વોર્મિંગ એટલે આપણે એવું બોલતા હોય કે પૃથ્વીનું તાપમાન વધુ હકીકતમાં પૃથ્વીનું તાપમાન વધુ ના કહેવાય પૃથ્વીની સપાટીનું તાપમાન વધુ કહેવાય બરાબર પૃથ્વીનું તાપમાન એટલે કે પૃથ્વીની અંદર તો ઘણી બધી વસ્તુ આવે કોર પણ આવે મેન્ટલ પણ આવે ક્રસ્ટ પણ આવે અને એની ઉપર તમે જોશો લેયર ઉપર લેયર એટલે કે ટ્રોપોસ્ફિયર ટેટ્રોસ્ફિયર આયોનોસ્ફિયર ઘણા બધા લેયર આવે પણ અહીંયા ગ્લોબલ વોર્મિંગ કયા લેયરમાં તમે અનુભવ કરી શકો તો એનું સિમ્પલ રીઝન એ છે તો ગ્લોબલ લે મીન્સ કે ગ્લોબલ વોર્મિંગ તમને કયા લેયરમાં અસર કરે તો ટ્રોપોસ્ફિયરની અંદર એટલે કે ગ્રીનહાઉસ ગેસિસની માત્રા જે પણ લેયરમાં વધતી હોય એટલે કે મોટાભાગે આપણે ખબર છે કયા લેયરમાં વધે છે તો ટ્રોપોસ્ફિયર ટ્રોપોસ્ફિયર એટલે કહ્યું પૃથ્વીની સપાટીનું પહેલું લેયર તો આ પૃથ્વીની સપાટીનું જે પહેલું લેયર છે ટ્રોપોસ્પિયર એનું જે સરેરાશ તાપમાન છે બરાબર એમાં જો વધારો થાય તેને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે બરાબર એટલા માટે મેં તમને આ પહેલું વાક્ય દર્શાવેલું છે કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીની સપાટીની નજીકના વાતાવરણમાં એટલે કે ટ્રોપોસ્ફિયરમાં થયેલો તાપમાનનો વધારો બરાબર અહીંયા તમને ક્લિયરલી કીધું છે પૃથ્વીની સપાટીની નજીકના વાતાવરણમાં એટલે કે કયા લેયરમાં ટ્રોપોસ્ફિયરમાં પ્લસ બીજી વસ્તુ કે આ તાપમાન વધારાના પરિણામે શું થઈ શકે તો આપણને ખબર છે કે આ તાપમાનમાં જે વધારો થયો છે એના પરિણામે આપણી જે આબોહવા છે એમાં વૈશ્વિક બદલાવ આવી શકે છે બરાબર અને પ્લસ બીજી વસ્તુ કે હવે શું આ તાપમાન વધવાનું કારણ છે એ ખાલી અને ખાલી શું આપણી ગ્રીનહાઉસ ગેસીસ છે એ જ હતું કે બીજું કંઈ પણ છે તો મિત્રો એક વસ્તુ યાદ રાખવાનું ગ્લોબલ વોર્મિંગ થવાનું કારણ બંને હોઈ શકે કુદરતી રીતે પણ હોઈ શકે છે અને કૃત્રિમ રીતે પણ થઈ શકે છે બરાબર કૃત્રિમ રીતે તો છેલ્લા સો વર્ષમાં તો થયું જ છે પણ અગાઉ પણ કુદરતી રીતે થતું જ હતું એટલા માટે ગ્લોબલ વોર્મિંગ છે બંને રીતે થઈ શકે એવું એવું નથી કે એક જ રીતે ગ્લોબલ વોર્મિંગ બંને રીતે થઈ શકે કુદરતી અને કૃત્રિમ ખાસ ધ્યાનમાં રાખજો એક્ઝામની અંદર આ વાક્ય પૂછાઈ શકે અને એક્ઝામમાં તમને એવું વાક્ય પૂછે કે ગ્લોબલ વોર્મિંગ ફક્ત કૃત્રિમ રીતે થઈ શકે છે બરાબર તમારે નક્કી કરવાનું થયું કે આ વાક્ય સાચું છે કે ખોટું તો મિત્રો યાદ રાખજો વાક્ય ખોટું છે ફક્ત કૃત્રિમ નહીં બંને આવશે કુદરતી રીતે પણ થઈ શકે અને કૃત્રિમ રીતે પણ થઈ શકે છે ખાસ ધ્યાનમાં રાખવાનું મિત્રો એની પછી કે ગ્લોબલ વોર્મિંગ છે ને સામાન્ય રીતે માનવીય પ્રવૃત્તિ દ્વારા વાતાવરણમાં છોડવામાં આવેલા ગ્રીનહાઉસ ગેસના પરિણામે થતાં તાપમાનના વધારાના સ્વરૂપમાં અત્યારે આપણે ઓળખીએ છીએ એનું રીઝન એક જ છે કે કુદરત આટલો બધો ઝડપથી તાપમાનમાં વધારો કરી શકતું નથી કુદરતી એટલો બધો તાપમાનમાં ઝડપથી વધારો નથી થઈ શકતો પણ માનવીય પ્રવૃત્તિ છે એના પરિણામે તાપમાન વધવામાં જે સરેરાશ ઝડપ છે એમાં બહુ વધારો થયેલો છે એટલા માટે આપણે નોર્મલી આપણે એવું કહેતા હોય કે ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ માનવીય પ્રવૃત્તિઓ છે ચલો અહીં પછી એક અગત્યનો ઉદ્દો છે કે ગ્લોબલ વોર્મિંગના પરિણામે શું શું થઈ શકે બરાબર અત્યારે પૃથ્વીમાં ગ્લોબલ વોર્મિંગના લીધે કઈ કઈ અસરો થઈ છે તો અહીંયા મેં તમને આપેલું છે તો મિત્રો અહીંયા તમને આઠ અસર આપેલી છે આમ આઠ અસર આપણે સમજવી તો ચાલો આપણે એક લાઇનમાં વ્યવસ્થિત સમજીએ બરોબર તો ચલો એમાં ચોથી અસર પહેલાં સમજીએ એટલે કે ગ્લેશિયરનું પીગળવું ત્યાંથી આપણે સમજવાની શરૂઆત કરીએ ગ્લેશિયરનું પીગળવું એટલા માટે કે આપણે છેલ્લે શું ભણ્યા ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીનું તાપમાન વધે છે હવે જો પૃથ્વીનું તાપમાન વધતું હોય તો મતલબ આપણે એક સિમ્પલ વસ્તુ છે કે જે ધ્રુવ પ્રદેશ ઉપર જે બરફ છે પ્લસ આપણા જે ઊંચાઈ ઉપર જે ગ્લેશિયર્સ રહેલા છે એ બધા પીગળવાના છે હવે જે ધ્રુવ પ્રદેશ ઉપર બરફ પીગળશે પ્લસ આપણા ગ્લેશિયર પીગળશે એનું પરિણામ શું આવશે કે નદી અને સમુદ્ર આ બંનેમાં પાણીનો જથ્થો વધવાનો છે બરાબર એટલે એનું પરિણામ શું આવશે કે સમુદ્રની અને નદીઓ પણ અલ્ટિમેટલી ક્યાં ભેગી થવાની છે સમુદ્રમાં એટલે કહેવાનો મતલબ સિમ્પલ છે કે સમુદ્રની જે સપાટી છે બરાબર એમાં વધારો થશે બરાબર એટલે કે તમે જોઈ શકો ગ્લેશિયરનું પીગળવું છે એ ઇન્ડા મીન્સ કે ગ્લેશિયરનું પીગળવું સીધું કોને અસર કરે છે કે સમુદ્રની સપાટીને એટલે કે સમુદ્રની સપાટી છે એમાં વધારો થઈ જશે અને સમુદ્રની સપાટીનો વધારો થવાનું પરિણામ શું આવશે સમુદ્રની સપાટીમાં વધારો થશે એનું પરિણામ એ આવશે કે પૃથ્વી ઉપર જે નીચાણવાળા સ્થળો છે બરાબર ઉદાહરણ તરીકે કેવા નીચાણવાળા સ્થળો તો મુંબઈ છે પ્લસ વેનિસ છે બરાબર તો આવા ઘણા બધા જે સમુદ્રની કિનારેની આજુબાજુ વચેલા નીચાણવાળો જે વિસ્તાર છે ને એ ડૂબવાની સંભાવના રહેશે બરાબર અને વૈજ્ઞાનિકો એક અંદાજ પણ લગાવેલો છે આયુ બરોબર બરાબર કે બે હજાર પચીસ સુધીમાં બે હજાર પચાસના બેસ કે બે હજાર પચાસના વર્ષ સુધીમાં બરાબર લગભગ ભારતના છથી આઠ શહેરો છે બરાબર જે દરિયા કિનારે વસેલા છે એ ડૂબવાની સંભાવના છે જો કે આપણા ખાલી ભારતના નહીં પણ આખા વિશ્વમાં સમસ્યા છે બરોબર એટલા માટે તમને ખબર હશે દુનિયાનો એક દેશ કે જે અત્યારે જળવાયુ પરિવર્તન માટે સૌથી વધારે પ્રયત્ન કર્યો છે ભલે નાનો છે પણ પ્રયત્ન કર્યો છે એનું નામ શું માર્શલ આઇલેન્ડ બરોબર ખાસ એમના વિશે વાંચો જો કરંટ અફેર્સમાં આવે તો ચલો એની પછી આગળ વધીએ તો આપણે એક ચોથી વસ્તુ જે ગ્લેશિયરની પીગળું એની અસર શું થશે સમુદ્રની સપાટીમાં વધારો થવો હવે જો એની પછી કે આની સિવાય બીજી ઘણી બધી બદલાવ પણ આવી શકે કે ગ્લોબલ વોર્મિંગના પરિણામે બીજો એક તમને બદલાવ આપેલો છે વરસાદની પેટર્ન બદલવી હવે ઘણા મિત્રોને એમ થાય કે આવું થઈ શકે સો ટકા થઈ શકે આપણને ખબર જ છે કે ગ્લોબલ વોર્મિંગના પરિણામે અત્યારે સૌથી વધારે અસર થાય છે તમે પેપરમાં જોયું હશે અલ નીનો અને લાનીનો બરાબર આના વિશે કદાચ તમે સાંભળ્યું હશે બરાબર જો ના સાંભળ્યું તો ચિંતા ન કરતાં આપણે આગળના લેક્ચરોમાં આ બધા મુદ્દાઓ જોવાના છીએ તો અલ લીલો અને લા લીનો જેવી ઘટનાઓ છે એના પરિણામે વરસાદની પેટર્નમાં પણ બદલાવ આવે છે બરાબર આપણને ખબર જ છે ભારત છે કૃષિ પ્રધાન દેશ છે અને આપણે ભારતની અંદર જે વરસાદનું પ્રેડિક્શન છે એ કરવું ખૂબ અગત્યનું છે કારણ કે ભારતના મોટાભાગના ખેડૂતો છે બરાબર એ જ પ્રમાણે વાવણી કરતા હોય છે બરાબર તો વરસાદની પેટર્નમાં જો બદલાવ આવશે તો એ પણ આપણા માટે એક સમસ્યારૂપ છે એની પછી શું છે કે અત્યારે જે પ્રમાણે આપણને ખબર છે કે જે વાવાઝોડા આવેલા છે નિસર્ગને બધા વાવાઝોડાઓ બરાબર તો એ વાવાઝોડાઓ છે એની તીવ્રતામાં વધારો થવો પ્લસ હીટવેવની ઘટનાઓ બનવી બરોબર એટલે કે હીટવેવ એટલે શું કે ઉનાળાનો જે હીટવેવ એટલે સિમ્પલ વસ્તુમાં કહો તો ઉનાળાના આપણને ખબર હશે અમુક દિવસો એટલે કે બે કે ત્રણ દિવસો એવા છે કે જ્યારે ખૂબ વધારે ગરમી પડતી હોય બરોબર દિવસે પણ ગરમી અનુભવાતી હોય અને રાત્રે પણ એટલી ગરમી લાગતી હોય એ જે સમયગાળો હોય ને બે કે ત્રણ દિવસનો એને હીટવેવ કહેવાય હવે હીટવેવના હીટવેવનું શું થાય કે હીટવેવ જો જેટલી માત્રા મીન્સ કે ગ્લોબલ વોર્મિંગને હીટવેવ ઉપર શું અસર થાય કે નોર્મલી એક ઋતુની અંદર બેથી ત્રણ વખત હીટવેવ થતી હોય બરાબર પણ ગ્લોબલ વોર્મિંગના પરિણામે શું થાય કે હીટવેવ છે ને સતત એનો સમયગાળો વધારે દે પહેલાં કે કહેવાનો મતલબ કે બે કે ત્રણ દિવસ સુધી હીટવેવ રહેતી હોય ને બદલે ચારથી પાંચ દિવસ સુધી સતત ગરમી રહે આવું પણ બની બરોબર બરાબર એવી ઘટનામાં પણ વધારો થાય એની પછી તમને પાંચમું કારણ આપેલું છે વન્ય આવાસોને નુકસાન મિત્રો અહીંયા જુઓ એક ઉદાહરણ સમજીએ જો કે મેં તમને કીધું ગ્લેશિયરનું પીગળી જવું જો મિત્રો અહીંયા વન્ય આવાસોને અહીંયા ગ્લેશિયરને પીગળે ત્યાંથી જ અસર થઈ ગઈ કારણ ઘણા બધા જેવો ગ્લેશિયર ઉપર રહેતા હોય બરાબર ધ્રુવ પ્રદેશો ઉપર જે ઘણા બધા ગ્લેશિયર છે એમાં ઉપર એ જ છે ઉદાહરણ તરીકે કહ્યું પોલર બિયર બરાબર પોલર બિયરની એક ખાસિયત છે દુનિયા ઉપર એની એક ખાસિયત એ છે કે પૃથ્વી ઉપરનું સૌથી મોટું માંસાહારી પ્રાણી પોલર બિયર છે હવે આ જે પોલર બિયર છે બરાબર એ ગ્લેશિયર ઉપર રહેતું હોય છે એનો મીન્સ કે રહેઠાણ કહ્યું તેનું રહેઠાણ હોય છે આ બરફ જ બરોબર એને ખોરાક ક્યાંથી મેળવે તો બરફની નીચે જે માછલીઓ હોય બરોબર એને પકડે અને એનાથી જે પોતાનો ખોરાક છે એ મેળવતું હોય પણ મિત્રો અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત શું છે કે હોય જો ગ્લેશિયર સતત પીગળતા હોય બરાબર એને ગ્લેશિયર છે આપણને ખબર જ છે કે એમની જાડાઈ જ વર્ષોને વર્ષ પાતળી જ થતી જાય છે અને તૂટવાની સંભાવના પણ મીસ કે વધતી જાય છે તૂટે છે અને આગળ વધતા જાય છે એનું પરિણામ શું આવે કે જે આ પોલર બિયર છે એને રહેવા માટેની જગ્યા છે ને સતત નાની જ થતી જાય છે બરાબર અને પ્લસ એમને ખોરાક પણ ઓછો મળવા લાગે છે અને એટલા માટે તમે જોયું હશે બે હજાર ઓગણીસના વર્ષમાં બરાબર ધ્રુવપદે મીન્સ કે નેશનલ જિયોગ્રાફિક ચેનલ ઉપર એક પોલર બિયરનો એક વિડીયો આવેલો હતો એ કે એમાં વિડીયોમાં દર્શાવેલું હતું કે ભાઈ ગ્લોબલ વોર્મિંગના પરિણામે આ પોલર બિયર છે એ ભૂખમરાના પરિણામે મરી ગયું બરાબર આખે આખો કેમેરામેન છે એને ત્રણ દિવસનો વિડીયો બતાવેલો હતો કે વ્રિછ છે એ આખા આખા ખંડની અંદર બરોબર દૂર દૂર સુધી ભટકે છે પણ એને ક્યાંય સુધી ખોરાક નથી મળતો કારણ કે જે આઈસની સીટ હોય છે એકદમ પાતળી થઈ ગઈ હોય છે અને તૂટતી જાય છે અને સમુદ્રમાં આગળ વધતી હોય છે બરોબર અને પ્લસ જે એમના માટે રહેઠાણની જગ્યા છે એટલે કે ખોરાક મેળવવાની જગ્યા છે બરાબર બરફની સીટો એ ખૂબ ઓછી વધે છે અને એના પરિણામે એને ખોરાક નથી મળતો અને મૃત્યુ પામે છે બરોબર તો હકીકતમાં વન્ય આવાસોને નુકસાન થયું કે આ સિવાય તમને ખબર હશે કે ગ્લોબલ વોર્મિંગના પરિણામે ઘણી બધી વખત છે એ રણપ્રદેશ છે એ પણ આગળ વધતો હોય છે બરાબર તો જે જંગલોમાં જે વસતા પ્રાણીઓ છે એને પણ અસર કરતી હોય છે એની પછી તમને આપેલું છે કોરલ બ્લીચિંગ બરાબર બે મહિના પહેલાની જ ઘટના જો કદાચ તમને યાદ હોય તો કે દુનિયામાં સૌથી મોટું દુનિયામાં સૌથી મોટી કોરલ બ્લીચિંગની સાઈટ છે ઓસ્ટ્રેલિયા ખંડ પાસેની ગ્રેટ બેરિયર રીફ તમે નામ સાંભળ્યું હશે યાદ રાખજો મિત્રો કે ગ્રેટ બેરિયર રીફ છે એ દુનિયાની સૌથી મોટી કોરલ સાઈટ છે બરાબર પળવાળાના ખડકો માટેની સાઈટ છે હવે બે મહિના પહેલાંના પેપરમાં હતું કે ત્યાં એટલે કે જે ગ્રેટ બેરિયર રીફ છે ત્યાં મીન્સ કે ત્રીસથી પાંત્રીસ ટકા કોરલનું એક સાથે બ્લીચિંગ થઈ ગયેલું હતું કોરલ બ્લીચિંગ એટલે બીજું કાંઈ નહીં કોરલ ઉપર જે જીવો રહેતા હોય એનું મૃત્યુ પામવું તો કોરલ બ્લીચિંગ છે ને આઈએમપી ટૉપિક છે આ ટોપિકને આપણે આગળના લેક્ચરોમાં આપણે કમ્પ્લીટ વ્યવસ્થિત ધ્યાનથી ભણશું બરાબર પણ અત્યારે એક યાદ રાખજો ગ્લોબલ વોર્મિંગના પરિણામે કોરલ બ્લીચિંગ થઈ શકે અને થાય જ છે મિત્રો બરાબર એની પછી છે સમુદ્રનું તાપમાન વધવાથી પ્લાંગટટોનને નુકસાન પ્લાંગટોંગ એટલે ભાઈ બીજું કંઈ નહીં સમુદ્રના સૂક્ષ્મ જીવો કહેવાય બરોબર એટલે કે તમને ખબર હશે જમીન ઉપર તમે રહેતા હો મીન્સ કે જમીન ઉપર તમે આહાર ચક્ર ભણો બરાબર મીન્સ કે આહાર કડી ભણતા હો તેમાં તમે જોયું હશે આહાર કડીની શરૂઆત થાય વનસ્પતિથી બરોબર કે વનસ્પતિને તૃણાહારી પ્રાણીઓ ખાશે તૃણાહારીને માંસાહારી પ્રાણીઓ ખાશે એ રીતે તો અહીંયા જે સમુદ્રની અંદર તમે જો આહાર કડી તમે ભણવા જાઓ તો માછલીઓનો જે ખોરાક છે મુખ્ય ખોરાક એકમ પ્લાંગ્ટોન કહેવાય જે પ્રમાણે જમીન ઉપર શું આવશે વનસ્પતિ આવશે એ પ્રમાણે સમુદ્રની અંદર શું આવશે પ્લાંગ્ટોન એ હકીકતમાં પ્લાંગ્ટોન સમુદ્રના સૂક્ષ્મજીવો છે બરોબર અને એ પછી છેલ્લો મુદ્દો આપેલો છે ટ્રોપિકલ ડિસીઝમાં વધારો થવો મિત્રો આ ટોપિક મેં કરંટમાંથી લીધેલો છે છેલ્લો મુદ્દો કે ગ્લોબલ વોર્મિંગના પરિણામે હમણાં વૈજ્ઞાનિકો એક નવું તારણ કાઢ્યું કે ગ્લોબલ વોર્મિંગના પરિણામે ટ્રોપિકલ ડિસીઝેમાં વધારો થાય ટ્રોપિકલ ડિસીઝ એટલે કેવા ડિસીઝ તો એવા રોગો કે જે વિષુવૃતની આજુબાજુના વિસ્તારમાં થતા હોય વિષુવૃતની આજુબાજુના વિસ્તારમાં જે રોગો થતા હોય ને મિત્રો એ મોટા ભાગે મચ્છરના લીધે થતા હોય બરાબર ઉદાહરણ તરીકે કયા રોગો તો જો હું તમને ઉદાહરણ આપું મલેરિયા ડેન્ગ્યુ હાથીપગો આવા રોગો આ બધા ટ્રોપિકલ ડિસીઝ કહેવાય બરાબર કે જે ભેજવાળું વાતાવરણ રહેતું હોય અને ગરમી પણ રહેતું હોય એવી જગ્યાએ મચ્છરનો ઉપદ્રવ આપણને ખબર છે થતો હોય અને એ જગ્યાએ મલેરિયા અને આવા બધા ટ્રોપિકલ ડિસીઝ છે ને એ થતા હોય તો ગ્લોબલ વોર્મિંગના પરિણામે નવા નવા ગ્લોબલ મીન્સ કે નવા નવા જે ટ્રોપિકલ ડિસીઝ છે એ પણ આગળ વધી શકે છે મિત્રો ચલો મિત્રો અહીંયા તમને એક અગત્યનો સવાલ પૂછી લો કે હમણાં અત્યારે કોવિડ નાઇન્ટીનનો સમયગાળો ચાલે જ છે તો તમારે હોમવર્કમાં જાણવાનું છે કે મલેરિયા ડેન્ગ્યુ અને હાથીપગો આ ત્રણેય કયા મચ્છરથી ફેલાય મિત્રો ફરીથી કહી દો મલેરિયા ડેન્ગ્યુ અને હાથીપગો પગો ત્રણેય કયા મચ્છરથી ફેલાય અને ત્રણેય કયા પ્રકારનો રોગ છે એટલે કે વાયરસથી બેક્ટેરિયાથી પટ્ટી કૃમિથી બરાબર છે ને મીસ કે શરીરમાં સાનું સંક્રમણ ફેલાઈ શકે છે જો સંક્રમણ ફેલાવનાર કોણ છે વાહક કોણ છે મચ્છર છે પણ સંક્રમણ સાનું ફેલાય છે તો મલે મીસ કે વાયરસનું બેક્ટેરિયાનું પટ્ટી ક્રોમીનું આનું બધું ફેલાતું હોય તો મિત્રો તમારે હોમવર્કમાં જોવાનું છે મલેરિયા ડેન્ગ્યુ અને હાથી હાથી પગો યાદ રાખજો ત્રણેયનો જવાબ અલગ આવે છે મિત્રો બરાબર તો તમારે એ ત્રણેયનો જવાબ ખાસ શોધવાનો છે ના મળે તો ચિંતા ન કરતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જવાબ પણ જોઈ લઈશું ચાલો એની પછી નેક્સ્ટ વસ્તુ ઉપર આપણે આગળ વધીએ તો ગ્રીન હાઉસ એટલે શું બરોબર સિમ્પલ વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરીએ અત્યારે કારણ કે ગ્રીનહાઉસ અસર આપણે જો ભણવી હોય તો આપણે સૌથી પહેલાં તો ગ્રીન હાઉસ શું છે એ આપણને ખબર હોવી જોઈએ તો અહીંયા મેં તમને એમ એફ હુસેનને પણ બરોબર ટક્કર આપે એવી સાઈડમાં ઇમેજ દોરેલી છે બરોબર તો સૌથી પહેલાં અહીંયા મેં ગ્રીનહાઉસ ડ્રો કરવાનો પ્રયત્ન કરેલો છે કે તમે ઘણી બધી જગ્યાએ ગ્રીનહાઉસ જોયેલા હશે કે તેમાં શું હોય કે ફરતે ચાર દિવાલ હશે અને ઉપર પારદર્શક આવરણ હશે કે જેમાંથી સૂર્યપ્રકાશ એન્ટર થઈ શકે અને ભાગે ગ્રીનહાઉસનો ઉપયોગ ક્યાં કરવામાં આવે તો શીત પ્રદેશોની અંદર કે જ્યાં વાતાવરણ ખૂબ ઠંડુ રહેતું હોય તો એનું પરિણામ શું આવે કે વનસ્પતિ છે થીજી જવાનો ડર રહે એટલે કે જામી જવાનો ડર રહે તો એવા સ્થળે વનસ્પતિ ઉગાડવા માટે શું કરવામાં આવે તો ગ્રીનહાઉસ ઘર છે બરાબર એનું નિર્માણ કરવામાં આવતું હોય હવે ગ્રીનહાઉસ ઘર છે એ કયા થિયરી ઉપર કયા કોન્સેપ્ટ ઉપર કામ કરે બરાબર તો એ જરાક આપણે ઓબ્ઝર્વ કરીએ તો અહીંયા સિમ્પલ લોજિક છે કે સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો આવતા હોય બરાબર એ જે આ ગ્રીનહાઉસ ઘર છે એની ઉપરની જે પારદર્શક છત છે એમાંથી એન્ટર થશે બરાબર હવે જો મિત્રો અહીંયા તમને સિમ્પલ ભાષામાં મેં કીધું એન્ટર થશે પણ એક વસ્તુ યાદ રાખવાની કે ગ્રીનહાઉસ અસર સમજવી હોય ને તો ગ્રીનહાઉસ બરાબર તમને પરફેક્ટ ખબર હોવી જોઈએ કે કઈ રીતે કામ કરે છે જો મિત્રો સૂર્યપ્રકાશમાંથી જે તરંગો આવતા હોય બરાબર એની ફ્રીક્વન્સી કેવી હોય પહેલો સવાલ આ બરાબર સૂર્યપ્રકાશમાંથી જે તરંગો આવે છે એની ફ્રીક્વન્સી કેવી હોય તો હંમેશા યાદ રાખવાની એની ફ્રીક્વન્સી વધારે હોય વધારે આ શબ્દ યાદ રાખજો કોનાથી વધારે ચિંતા નહીં કરતા પણ અત્યારે એટલું યાદ રાખવાનું સૂર્યપ્રકાશમાંથી જે તરંગો આવે છે એની ફ્રીક્વન્સી ઊંચી હોય છે અથવા તો વધારે હોય છે ફ્રીક્વન્સી એટલે શું ગુજરાતીમાં આપણે શું કહેતા હોય છે આવૃત્તિ એની પછી બીજી વસ્તુ જો હવે એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે આવૃત્તિ અને તરંગ લંબાઈ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય આવૃ ફરીથી કહું છું આવૃત્તિ અને તરંગ લંબાઈ બંને શું હોય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં કહેવાનો મતલબ એ છે જો એક વધતું હોય તો બીજું ઘટતું હોય બરાબર આ કોન્સેપ્ટ યાદ રાખવાનો એક વધે છે તો બીજું ઘટે છે એ રીતનો એટલે કે કહેવાનો મતલબ એ છે કે જો આવૃત્તિ વધારે હોય તો સીધું તરંગ લંબાઈ ઓછી હોય અને એની સાપેક્ષ જો આવૃત્તિ ઓછી હોય તો તરંગ લંબાઈ વધારે હોય બરાબર આ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો ખાસ આ વસ્તુ ધ્યાનથી યાદ રાખવાની છે બરાબર કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે આ ખાસ યાદ રાખવાનું છે બરાબર વ્યસ્ત પ્રમાણ ના આવતું હોય તો ધોરણ આઠની ગણિતની ચોપડી લઈને પ્રમાણવાળું દાખલા ભણી લેવાના એટલે ખબર પડે બરાબર તો બંને વ્યસ્ત પ્રમાણમાં હોય એકબીજાના ઉલટા ચાલતા હોય એટલે એક વધે તો બીજું ઘટે બરોબર એ રીતના કોન્સેપ્ટ જો હવે હું તમને શું કહું છું કે સૂર્યપ્રકાશમાંથી જે મીન્સ કે સૂર્ય સૂર્યનો જે પ્રકાશ આવે છે એની આવૃત્તિ કેવી હોય છે વધારે હોય છે એટલે કે એની ફ્રીક્વન્સી કેવી હોય છે વધારે હોય છે જો હવે અહીંયા સાપેક્ષે હું તમને બીજું એક વાક્ય પણ કહી શકું કે સૂર્યપ્રકાશમાંથી જે કિરણો આવે છે એની તરંગ લંબાઈ વધારે હો સોરી તરંગ લંબાઈ ઓછી હોય છે ફરીથી કહું છું મિત્રો ફરીથી ધ્યાનથી સાંભળજો સૂર્યપ્રકાશના હું બે વાક્ય બોલું છું અને બંને સાચા બોલું છું કે સૂર્યપ્રકાશમાંથી આવતા તરંગો છે એની આવૃત્તિ અથવા તો ફ્રિકવન્સી વધારે હોય છે કોણ વધારે હોય છે આવૃત્તિ અથવા તો ફ્રિકવન્સી બરાબર પછી બીજું વાક્ય સૂર્યપ્રકાશમાંથી આવતા તરંગોની તરંગ લંબાઈ ઓછી હોય છે બરાબર બંને વાક્ય સાચા છે મેં તમને કીધું એ પ્રમાણે એક વધુ હોય તો બીજું ઓછું હોય બરાબર એ પ્રમાણે ચલો હવે એ પ્રમાણે જે સૂર્યપ્રકાશના જે તરંગો આવે છે એ આ ગ્રીનહાઉસ મીન્સ કે ગ્રીનહાઉસની છતમાંથી જેવા ઘરમાં એન્ટર થશે બરાબર તો એ હાઈ ફ્રિકવન્સીવાળા તરંગો છે જેવા ઘરમાં એન્ટર થશે એટલે એનું શોષણ થશે બરાબર અને એનું શોષણ થયા બાદ એ એની ઉર્જા છોડી દેશે એટલે કે એની જે ફ્રિકવન્સી છે ને એ ઘટાડી દેશે અને પછી ફરીથી એ પરાવર્તિત થશે બહારની તરફ પણ મિત્રો અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું પરાવર્તિત જે તરંગો થાય છે ને એ હશે ઇન્ફ્રારેડ તરંગો કેવા તરંગો હશે સૂર્ય સૂર્યપ્રકાશમાંથી આવતા તરંગો કેવા છે તો એનું નામ શું છે નામ તો નામ પૂછે ને તો યાદ રાખવાનું દ્રશ્ય પ્રકાશના તરંગો કેવા કોયા તરંગો કહેવાય દ્રશ્ય પ્રકાશ સૂર્યપ્રકાશનું તરંગોનું નામ શું છે દ્રશ્ય પ્રકાશ બરોબર દ્રશ્ય પ્રકાશ એટલે શું દ્રશ્ય પ્રકાશમાં એક સફેદ રંગનું કિરણ હોય એના તમે કેટલા અલગ અલગ રંગનું મિશ્રણ સફેદ રંગ છે કેટલા અલગ અલગ રંગોનું મિશ્રણ હોય સાત રંગોનું મિશ્રણ હોય બરાબર તો એને દ્રશ્ય પ્રકાશ કહેવાય દ્રશ્ય પ્રકાશ એટલે કે એવો પ્રકાશ કે જેને આપણી આંખ જોઈ શકે એને દ્રશ્ય પ્રકાશ કહેવાય ચલો હવે દ્રશ્ય પ્રકાશના તરંગો હોય ને ભાઈ એટલે કે સૂર્યપ્રકાશનું તરંગ એની જ્યારે ફ્રિકવન્સી ઘટી જાય ને એટલે એ બની જાય ઇન્ફ્રારેડ કેવા બની જાય ઇન્ફારેડ તરંગો એને ગુજરાતીમાં શું કહેવાય ઇન્ફ્રારેડને પાર રક્ત મિત્રો જેને લેક્ચરમાં કન્ફ્યુઝન થતું હોય થોડુંક લખવાનું રાખજો બરાબર મિત્રો યાદ રાખજો યા પીપીટીની અંદર મારે બહુ વધારે જમ્બલિંગ કરવાનો પ્રયત્ન નથી કરવાનો મારે તમને સમજાવવાનું છે એટલા માટે તમારે સાથે પેન પેપર રાખવાનું હું તમને જે ફેક્ચ્યુઅલ વાક્ય બોલતો હો એ સાથે નોટ્સ કરવાના અને છેલ્લે વાંચવાના કારણ કે જે હું વાક્ય ફેક્ચ્યુઅલ બોલું છું એ જ તમારા એક્ઝામના બેઠા વાક્યો જ અને એન્વાયરમેન્ટ એટલા માટે જ સૌથી મોટું કન્ફ્યુઝિંગ સબ્જેક્ટ બની જાય છે કે લોકો ફેક્ટ્સ છે એ સમજી નથી શકતા અને ભૂલી જતા હોય છે બરાબર એન્વાયરમેન્ટમાં ભણી તો લેતા હોય છે પણ જ્યારે સવાલ પૂછે ને ત્યારે નથી આવડતું અને એટલા માટે તમામ મિત્રોને સલાહ આપું છું કે બને તો થોડુંક લખવાનું રાખજો ચલો ફરીથી એક વસ્તુ કહી દઉં એ સૂર્યનો જે પ્રકાશ આવે છે બરાબર એને કયા નામથી ઓળખવામાં આવે દ્રશ્ય પ્રકાશ દ્રશ્ય પ્રકાશ છે બરોબર એના માટે ફરીથી કહું છું દ્રશ્ય પ્રકાશની ફ્રિકવન્સી વધારે હોય તરંગ લંબાય ઓછી હોય બરાબર હવે એની પછી કે જ્યારે દ્રશ્ય પ્રકાશ ગ્રીનહાઉસ ઘરમાં એન્ટર થઈ જશે એની પછી એ પોતાની ઊર્જા આપી દેશે બરાબર અને પાછું પરાવર્તિત થશે તમે જો અહીંયા કેસરી રંગના તરંગો આપેલા દેખાણ પરાવર્તિત પરાવર્તિત થતા તરંગો પણ એક વસ્તુ યાદ રાખવાનું પરાવર્તિત થતા તરંગો છે એને કયા નામથી ઓળખવામાં આવે તો એનું નામ તમને જો અહીંયા આપી દીધું મેં શું નામ આપેલું છે ઇન્ફારેડ તરંગો બરાબર કહેવાનો મતલબ મારો એક જ છે કે ઇન્ફાયર્ડ તરંગો જે પરાવર્તિત થતા હોય ને તો મિત્રો યાદ રાખવાનું બધે બધા પરાવર્તિત નહીં થઈ શકે એમાંથી અમુક તરંગો છે ને એ ઘરની અંદર કેદ થઈ જશે અને એનું પરિણામ શું આવશે કે ઇન્ફાયર્ડ તરંગો જે ઘરની અંદર કેદ થયા ને એ ઘરનું તાપમાન જાળવી રાખશે એટલે પરિણામ શું આવશે કે ઘરની બહાર ભલે ગમે એટલી ઠંડી હોય પણ ઘરની અંદર જ્યાં સૂર્યપ્રકાશ એન્ટર થયો છે ત્યાં ઇન્ફાયર્ડ તરંગો ટ્રેપ થવાના પરિણામે શું થઈ જશે તો અંદરનું વાતાવરણ છે એ ગરમ રહેશે હુંફાળું રહેશે અને એના પરિણામે વનસ્પતિ છે ને એ પોતાનો વિકાસ કરી શકે છે ચલો હવે જો અહીંયા ફેક્ચ્યુઅલ બાબતો સમજાવું છું મિત્રો ધ્યાનથી સાંભળજો હું ચારથી પાંચ વાક્ય બોલીશ જો ના યાદ રહેતા હોય એક વા એક વખતમાં તો લખી નાખજો ફરીથી કહું છું જો સૂર્યપ્રકાશના તરંગોને કયા નામથી ઓળખવામાં આવે દ્રશ્ય પ્રકાશ હવે દ્રશ્ય પ્રકાશના એટલે કે સૂર્યમાંથી આવતા તરંગો છે એની ફ્રિકવન્સી વધારે હોય છે અને તરંગ લંબાઈ ઓછી હોય છે અહીંયા મેં પિક્ચરની અંદર તમે જો ડ્રો કરેલું જ છે બરાબર અને એની પછી સૂર્યપ્રકાશ આ ગ્રીનહાઉસની અંદર એન્ટર થાય પછી એ પોતાની ઉર્જા ઓછી કરી મીન્સ કે ઉર્જા છે એ મુક્ત કરશે અને ઉર્જા મુક્ત કરવાના પરિણામે શું થઈ જશે એની ફ્રિકવન્સી ઘટી જશે હવે એક વસ્તુ યાદ રાખવાની સૂર્યપ્રકાશ એટલે કે દ્રશ્ય પ્રકાશ પોતાની ફ્રીક્વન્સી ઘટાડી દે ને એટલે એ સામા કન્વર્ટ થઈ જશે ઇન્ફ્રારેડ તરંગોમાં કન્વર્ટ થઈ જાય હવે ઇન્ફાએડ તરંગો છે શું બધે બધા છૂટી જવાના બહાર શું બધે બધા ઇન્ફાયેડ તરંગો બહાર નીકળી જશે ના અડધા તરંગો અંદર સચવાઈ જશે અડધા અમુક બહાર નીકળી જશે હવે એનું પરિણામ શું આવશે કે જે અંદર સચવાઈ ગયા છે એ તરંગો શું કરશે અંદરનું તાપમાન છે એ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે બરાબર એટલે કે હુંફાળું રાખશે એના પરિણામે વનસ્પતિ ઉગશે ફરીથી કહું છું સૂર્યપ્રકાશ એટલે કે દ્રશ્ય પ્રકાશની ફ્રિકવન્સી ઇન્ફારેડ તરંગો કરતાં વધારે હોય છે વાક્ય લખો તો જ યાદ રહે છે નહીતર કન્ફ્યુઝ થઈ જશો ફરીથી કહું છું સૂર્યપ્રકાશ અથવા તો દ્રશ્ય પ્રકાશની ફ્રિકવન્સી એટલે કે આવૃત્તિ ઇન્ફારેડ તરંગો કરતાં કેવી હોય છે વધારે હોય છે હવે પિક્ચરમાં જે ગુલાબી શબ્દોમાં લખ્યું ને એ સમજીએ કે સૂર્યપ્રકાશ અથવા તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ઇન્ફારેડ તરંગોની તરંગ લંબાઈ કરતાં કેવી હોય છે ઓછી હોય છે ખાસ ધ્યાનમાં રાખજો કોણ કોની કરતા ઓછું છે ધ્યાનથી સમજો અહીંયા પિક્ચર એટલા માટે જ મેં ડ્રો કરેલું છે અહીંયા જો મેં ફ્રીક્વન્સી નથી લખેલી ફ્રીક્વન્સી આખી મેં બોલીને સમજાવ્યું પણ તરંગ લંબાઈ મેં અહીંયા દર્શાવેલી છે બરોબર કે સૂર્યપ્રકાશની તરંગ લંબાઈ છે એ ઓછી હોય કોની સાપેક્ષે ઓછી હોય ઇન્ફારેડની સાપેક્ષે બરોબર ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો બરોબર નેક્સ્ટ ટાઈમ જ્યારે મારી પાસે પેડ આવી જશે બરોબર ડ્રો કરવા માટે તો હું ડ્રો કરીને સમજાવીશ ફરીથી બરોબર ત્યારે જ્યારે પણ આ ફરીથી મુદ્દો આવશે તો ફરીથી એકવાર ડ્રો કરીશ પણ અત્યારે તો તમારે એમને મ જ સમજવાનું છે બરોબર ચલો હવે એની પછી આપણે આગળ વધીએ તો અહીંયા જો આશા રાખું છું તમામ મિત્રોને મારી ઘટના મીન્સ કે આખી આખી જે મેં તમને ઘટના સમજાવી એ સમજાઈ ગઈ હશે બરોબર અને જે લોકોને ના સમજાતું એક વખત ફરીથી લેક્ચર રિવાઇઝ કરે જેથી એ લોકોને સમજાઈ જાય ખાસ બરાબર ચલો હવે એની પછી નેક્સ્ટ વસ્તુ ઉપર આવીએ ચલો હવે ગ્રીનહાઉસ અસર એટલે શું હવે એના ઉપર આવીએ બરોબર કે ગ્રીનહાઉસ અસર એટલે શું તો જો મિત્રો અહીંયા ચાર વાક્ય મેં લખેલા છે બરોબર કે સૌથી પહેલું કે આપણે અગાઉ શું સમજ્યા ઓલું ગ્રીનહાઉસ ઘર સમજ્યા હવે અહીંયા આપણે એક મોટો કોન્સેપ્ટ સમજવાનો ધારો કે પૃથ્વી આપણું ઘર છે આખી આખી પૃથ્વી છે એ જ આખું આખું આપણું ઘર છે હવે એના મીંચ કે આપણો ઓલો મીચે ગ્રીન હાઉસ ભરેલા હતા એમાં ઘર ઉપર શું હતી પારદર્શક છત હતી હવે પારદર્શક છતનું કામ કોણ કરશે આ પારદર્શક છતનું કામ પૃથ્વીમાં કોણ કરશે તો એ છતનું કામ કરશે આપણું ટ્રોપોસ્ફિયર બરોબર મિત્રો યાદ રાખજો પારદર્શક છતનું કામ કોણ કરશે ટ્રોપોસ્ફિયર કરશે બરોબર તો અહીંયા ચલો આપણે એની મિત્રો જો અહીંયા આપણે બીજી બાબત પણ સમજી લઈએ એકદમ મિનિટ મિત્રો જરા કીબોર્ડ મારું ચલો મિત્રો જો અહીંયા તમને એક ડ્રોગ મતલબ કે અહીંયા જો મે તમને એક વસ્તુ સમજાવેલી છે ફરીથી જે ગ્રીનહાઉસ અસર સાથે સમજાવેલી હતી કે અહીંયા તમે જોઈ શકો છો ઇન્કમિંગ એનર્જી બરાબર એટલે કે જે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એની જો અહીંયા ક્લિયરલી લખેલું છે એની ઉર્જા કેવી હોય છે વધારે મિત્રો એક વસ્તુ યાદ રાખવાની એની ફ્રિકવન્સી વધારે હોય ને એની ઉર્જા પણ વધારે હોય બરાબર સિમ્પલ વસ્તુ યાદ રાખજો જેની ફ્રિકવન્સી વધારે હોય એની ઉર્જા પણ શું હશે વધારે હશે તો મિત્રો અહીંયા જો તમે જોઈ શકો છો કે જે સૂર્યમાંથી જે ઉર્જા આવે છે એની ઉર્જા મીન્સ કે સૂર્યમાંથી જે ઉર્જા આવે છે ઇન્કમિંગ એનર્જી એની ઉર્જા કેવી છે વધારે તમને આપી દીધી આ કેસરીમાં લખેલું છે બધી વસ્તુ પછી એની ફિકવન્સી કેવી આપેલી છે તો હાઈ આપેલી છે પણ એની વેવલેન્થ કેવી આપેલી છે કે તરંગ લંબાઈ કેવી આપેલી છે મિત્રો ખાસ ઓબ્ઝર્વ કરો શોર્ટ દેખાણું મિત્રો અહીંયા બરાબર શોર્ટ આપેલી છે પછી મેં તમને કીધું એ પ્રમાણે બરાબર કે પછી શું થશે કે સૂર્ય મીન્સ કે સૂર્યપ્રકાશ ઘરની અંદર એન્ટર થઈ જશે એટલે શું થશે શોષણ એબઝોર્બ પણ એ આપણે અહીંયા ઊભું રાખીએ છીએ હવે જો કે હવે અહીંયા શું થશે કે એબઝોર્બન થઈ ગયા બાદ શું થશે એમિશન એટલે કે ઉત્સર્જન ઘરમાંથી બહાર નીકળવું તો ઘરમાંથી બહાર નીકળતા જે તરંગો છે એનું નામ શું હશે ઇન્ફ્રેડ રેડિયેશન મેં તમને કીધું એ પ્રમાણે ઇન્ફ્રારેડનું ગુજરાતી શું કહેવાય પાર રક્ત બરાબર પ્લસ એની ફ્રીક્વન્સી કેવી હશે લો ફ્રિકવન્સી બરોબર પણ એની વેવલેન્થ કેવી હશે લોંગર લોંગરનો મતલબ શું લાંબી હશે બરોબર આ બે વસ્તુ યાદ રાખવાની છે મિત્રો ખાસ બરાબર ચલો હવે ફરીથી આપણે જરા ગ્રીનહાઉસ અસર એટલે શું એના ઉપર તો જો મિત્રો કે ગ્રીનહાઉસ અસર એક કુદરતી ઘટના છે જેમાં તે પૃથ્વીના નીચલા વાતાવરણને ઢાંકીને ગરમ રાખવાનું કાર્ય કરે છે અથવા તો હુંફાળું રાખવાનું કાર્ય કરે છે મિત્રો અહીંયા આપણે મોટા કોન્સેપ્ટમાં સમજવાનું કે અહીંયા આપણી પૃથ્વી છે આખું ઘર બની ગયું પછી અહીંયા પારદર્શક છત કોણ બની ગયું તો આપણું જે ટ્રોપોસ્ફિયર કારણ કે પારદર્શક છે ને ભાઈ ત્યાં હવા રહેલી છે બરોબર તે પારદર્શક છત બની ગઈ અને એના પરિણામે શું થશે તો એ આખે આખું એક મિસ્કેજ જે ટ્રોપોસ્પિયર છે બરોબર એ આખે આખું એક બ્લેન્કેટનું કામ કરશે જેના પરિણામે શું થશે કે પૃથ્વીનું જે નીચલાં વાતાવરણ છે ને એમાં સજીવોને જીવવાલાયક પરિસ્થિતિનું નિર્માણ થશે કારણ કે આપણે થીજી નહીં જઈએ બરાબર સૂર્યમાંથી જે ઉર્જા આવે છે એ બધે બધી પાછી નહીં જતી હોય બરાબર કારણ કે એ જેટલી પણ ઉર્જા આવે છે એમાંથી અમુક ઊર્જા આપણા વાતાવરણની અંદર જળવાઈ રહેશે એટલે શું થશે વાતાવરણ હુંફાળું રહેશે હવે જો કે ગ્રીનહાઉસ ચેમ્બરની માફક ગ્રીનહાઉસ અસરના પરિણામે પૃથ્વીના વાતાવરણમાં રહેલી પાણીની વરાળ અને ગ્રીનહાઉસ વાયુઓ એક બ્લેન્કેટનું કાર્ય કરે એટલે કે શું થાય હજી ચિંતા ના કરો હજી આપણે પરફેક્ટલી હજી આપણે આગળ હજી એક વખત આ અસર સમજીશું બરાબર અને પૃથ્વીના વાતાવરણને હુંફાળું રાખે છે અને ગ્રીનહાઉસ વાયુઓ પૃથ્વીના કુલિંગ અને વોર્મિંગના સંતુલન માટે ખૂબ અગત્યના છે ચલો જો આ જે પીપીટી છે આપણે ફરીથી સમજશું પણ એની પહેલા એક જો ગ્રાફ અહીંયા સમજીએ મિત્રો એક સરસ મજાનો મેં અહીંયા ગ્રાફ ડ્રો કરેલો છે એ એક તરફ આપેલું છે ગ્રીન હાઉસ ગેસના સામાન્ય પ્રમાણમાં અને બીજું આપેલું છે ગ્રીન હાઉસ ગેસના વધારે પ્રમાણમાં અહીંયા મેં તમને ગ્લોબલ વોર્મિંગ પણ સમજાવેલું છે અને સાથ તમને ગ્રીન હાઉસ અસર પણ સમજાવવાનો પ્રયત્ન કરું છું જો સૌથી પહેલાં અહીંયા તમને યલો આપેલું છે સૂર્ય એમાંથી સોલર રેડિયેશન આવે છે ફરીથી જો હું તમને રિવાઇઝ કરાવતો જઈશ કે સૂર્યની જે ઉર્જા છે એ ઉર્જા હાઈ હોય બરાબર ફરીથી કહું છું સૂર્યની ઉર્જા કેવી હશે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એની ઉર્જા કેવી છે હાય પ્લસ તરંગ લંબાઈ કેવી હશે ટૂંકી એને એની 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 ફ્રીક્વન્સી કેવી હશે આવૃત્તિ તો ઊંચી હશે સિમ્પલ વસ્તુ છે જેની ફ્રીક્વન્સી વધારે હોય ને એની ઉર્જા પણ વધારે હોય ચલો હવે આવી ગયું અહીં મીશ કે અહીંયા સપાટી સાથે સપાટી સાથે અથડાશે પછી એ શું થશે પરાવર્તિત થશે અહીંયા જે તમને ગ્રીન કલરનું તીર આપેલું છે ને એ પરાવર્તન દર્શાવે છે પણ એક વસ્તુ યાદ રાખો જો અહીંયા મેં તમને અહીંયા પાછળ આ ઝાંખ એક ઝાખું વાતાવરણ દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે દેખાણું ભાઈ એ હકીકતમાં ટ્રોપોસ્ફિયર તમારે સમજવાનું છે કયું લેયર ટ્રોપોસ્ફિયર સમજવાનું છે અને આખે આખું આ છે પૃથ્વીની સપાટી હવે જો મિત્રો આ જે લીલા રંગનો જે પ્રકાશ અહીંયા પરાવર્તિત થાય છે ને એ છે ઇન્ફારેડ કેવો કયા તરંગો હશે આ ઇન્ફારેડ તરંગો હશે હવે આ જે ઇન્ફારેડ તરંગો જે લીલા રંગના પરાવર્તિત થયા ને એના બે ભાગ પડ્યા જુઓ એક આ લીલો ભાગ પડ્યો સોરી આ લીલામાંથી બે ભાગ પડ્યા એક આ લાલ અને બીજો કેસરી આ ઇન્ફાળ તરંગો છે બરોબર ફરીથી કહું છું ફરીથી કે ઇન્ફાઇડ તરંગો છે એની ફ્રિકવન્સી કેવી હશે તો હવે અહીંયા જો ઇન્ફાળ તરંગોની ફ્રિકવન્સી કેવી હશે ઓછી થઈ જશે બરોબર એની તરંગ લંબાઈ કેવી હશે વધારે અને ઊર્જા કેવી હશે એ પણ ઓછી હશે જો હવે આ જે પરાવર્તિત થતા જે ઇન્ફાઇડ તરંગો છે એ બે ભાગમાં ડિવાઈડ થયા બરોબર પહેલો ભાગ અહીંયા બહાર એટલે કે અહીંયા જે પહેલો મિશકેલ એટલે લાલ રંગનો ભાગ બહાર નીકળ્યો ને એનો મતલબ એ થાય છે કે સામાન્ય જ્યારે ગ્રીનહાઉસ ગેસનું માત્રા જો પૃથ્વી ઉપર સામાન્ય હોય ને એટલે કે માનવીય પ્રવૃત્તિઓ ના થતી હોય તો પરિણામ શું આવશે કે આ જે ઇન્ફાયળ તરંગો છે ને એ વધારે માત્રામાં પૃથ્વીની બહાર નીકળી જાય તમે અહીંયા જુઓ બે મેં લીલાના બે ભાગ બાજુમાં દર્શાવેલા છે એક લાલ અને બીજો કેસરી કેસરી નાનો છે લાલ મોટો છે લાલ જે જે મોટો આપેલો છે એ પૃથ્વીના ટ્રોપોસ્ફીની બહાર નીકળી જાય છે એટલે કે કહેવાનો મતલબ એ કે જે ઇન્ફાયર તરંગો છે ને એનો મોટા ભાગનો હિસ્સો સ્પેસમાં પાછો જતો રહે છે અવકાશમાં પણ એનો અમુક ટકા હિસ્સો જો પૃથ્વી ઉપર જળવાઈ રહ્યો આ કેસરી હિસ્સો એટલો હિસ્સો શું છે પૃથ્વી ઉપર જળવાઈ રહે છે અને એનું એને આ પૃથ્વી ઉપર આ કેસરી હિસ્સો જળવાઈને કામ શું કરે છે તો પૃથ્વીનું વાતાવરણ હુંફાળું રાખવાનું કામ કરે અને એ પણ ક્યારે રાત્રિ દરમિયાન કારણ કે રાત્રિ દરમિયાન તો સૂર્યપ્રકાશ હોતો નથી તો પણ કેમ વાતાવરણ એટલું બધું ઠંડુ વધારે નથી થઈ જતું બરફ નથી જામી જતો એનું સિમ્પલ રીઝન આ બરોબર કે ભાઈ આપણને ખબર કે આ વાતાવરણમાં આટલા એન્ફાયર્ડ તરંગો છે એ ગરમી આપવા માટે ઇનફ છે પણ હવે જો ગ્રીનહાઉસ ગેસિસની માત્રા જો વધી જાય તો શું થાય તો સિમ્પલ વસ્તુ છે જો ગ્રીન હાઉસ ગેસીસની માત્રા વધી જાય ને તો સિમ્પલ એ વસ્તુ બને કે જે સૂર્યપ્રકાશ આવતો હોય ફરીથી એ જ ઘટના જો સૂર્યપ્રકાશ આવ્યો ઊર્જા લઈને હાઈ વાળો અને ઓછી રંગ લંબાઈવાળો એ પરાવર્તન મીન્સ કે હવે અહીંયા પૃથ્વી સાથે અથડાણું હવે સામા કન્વર્ટ થઈ જશે ઇન્ફા રેડમાં કન્વર્ટ થઈ જશે રીરેડિએટેડ દેખાણું ભાઈ એટલે કે ઇન્ફાયેડમાં કનવર્થી જાય પણ ઇન્ફારેડમાંથી ફરીથી ઇન્ફાએડમાં આપણને આપણને ખબર છે કે ઇન્ફાએડ તરંગો પાછા વળતા હોય તો અમુક ટકા સ્પેસમાં જશે અમુક ટકા જળવાઈ રહેશે પણ અહીંયા જોવાનું વસ્તુ એ છે કે હવે જો કે ગ્રીન હાઉસ ગેસ વધારે હોય ને તો તો ઇન્ફાયેડ તરંગો છે ને એ સ્પેસમાં ઓછા જાય છે જો અહીંયા કેસરી ઓછા જાય છે અને લાલ જે છે ને મોટો હિસ્સો એ પૃથ્વી ઉપર જળવાઈ રહે છે અને એનું જ પરિણામ શું આવે કે પૃથ્વીનું સરેરાશ તાપમાન શું થાય વર્ષે ને વર્ષે વધતું જાય જેમ જેમ ગ્રીન હાઉસ ગેસની વાતના વાતાવરણમાં વધતી જાય તેમ તેમ શું થાય કે આ જે શોષણ જે ઇન્ફારેડ તરંગોની જે શોષણની માત્રા છે ને એ વધતી જાય એનું સિમ્પલ રીઝન એ છે મિત્રો કે ગ્રીનહાઉસ ગેસ છે ને એનો એક સામાન્ય ગુણધર્મ હોય કે ઇન્ફારેડ તરંગોનું શોષણ કરે બરાબર યાદ રાખજો કે ગ્રીનહાઉસ ગેસનો એક સામાન્ય ગુણધર્મ કયો કે ઇન્ફારેડ તરંગોનું શોષણ કરે છે મિત્રો યાદ રાખજો પેપરમાં વાક્ય ઉલટું લખીને આપશે પેપરમાં શું લખીને આપશે કે ઇન્ફાયડ તરંગો છે સોરી જે ગ્રીનહાઉસ ગેસ છે એ સૂર્યપ્રકાશનું શોષણ કરે છે મિત્રો અહીંયા યાદ રાખજો ક્યાંય સૂર્યપ્રકાશનું શોષણ ન થતું સમજાણું ભાઈ હું શું કહું છું ક્યાંય ગ્રીનહાઉસ ગેસ છે સૂર્યપ્રકાશનું શોષણ કરતા નથી પણ યાદ રાખજો ગ્રીનહાઉસ ગેસ કયા તરંગોનું શોષણ કરે છે ઇન્ફારેડ એટલે કે પાછા પરાવર્તિત થતા સૂર્યપ્રકાશના તરંગો જેને ઇન્ફારેડ કહેવાય એનું શોષણ કરે છે અને એના ગુણધર્મના પરિણામે પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગની ઘટના બનતી હોય છે ચલો હવે બીજી એક વસ્તુ જો કે અહીંયા તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે એક તરફ હતું સામાન્ય પ્રમાણ એટલે કે નોર્મલ કુદરતી રીતે થતું હોય તો ધારો કે માણસ પૃથ્વી ઉપર છે જ નહીં તો કુદરત પોતાનું બેલેન્સ વ્યવસ્થિત કરે છે બરાબર અને અહીંયા બીજી તરફ માનવી આવી ગયો બરાબર કે વધારે પ્રમાણમાં ઘી ગેસ છોડવા મળ્યો બરાબર તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો બંને તરફ ગ્લોબલ વોર્મિંગની મીન્સ કે ગ્રીનહાઉસ ગેસની અસર મીન્સ કે ગ્રીનહાઉસ ગેસ ગેસની ઘટના બને છે કે નથી બનતી બરાબર તો મિત્રો યાદ રાખજો બંને તરફ ગ્રીનહાઉસ ગેસની અસરવાળી ઘટના તો બને જ છે તમે ઓબ્ઝર્વ કરો છો બરાબર કે અહીંયા પણ ગ્રીનહાઉસ ગેસ છે અહીંયા પણ ગ્રીનહાઉસ ગેસ છે એટલે કે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે પૃથ્વી ઉપર જીવન ટકાવી રાખવું હોય તો ગ્રીનહાઉસ અસર જવાબદાર છે અને જરૂરી પણ છે બરાબર ગ્રીનહાઉસ ગેસ છે એની અસરો બરાબર હોવી જોઈએ બરાબર પણ બીજી એક વસ્તુ ગ્લોબલ વોર્મિંગ થવું જોઈએ ના ગ્લોબલ વોર્મિંગ થવું જોઈએ ને એટલે કે આ બીજી તરફની જે ઘટના છે ને કે જ્યારે ગ્રીનહાઉસ ગેસની માત્રા પૃથ્વી ઉપર વધી જાય તો એનું પરિણામ શું આવે કે પાછા ફરતા ઇન્ફારેડ તરંગો છે ને એ સ્પેસમાં ઓછા જાય અને પૃથ્વી ઉપર કેદ વધારે થઈ જાય હવે એનું પરિણામ શું આવે એનું પરિણામ ઉલટું આવે કે ગ્રીનહાઉસ ગેસની અસર તો છે જ પણ ગ્લોબલ વોર્મિંગ પણ સાથે થઈ જાય એટલે કે તાપમાન વધી જાય બરાબર એટલે કે અહીંયા જો પેપરમાં બે વાક્ય યાદ રાખવાના કે પૃથ્વી ઉપર જીવન ટકાવી રાખવા માટે ગ્રીનહાઉસ અસર હોવી જરૂરી છે તો સાચું બરાબર પણ તમને એવું ને કે પૃથ્વી ઉપર જીવન ટકાવી રાખવા માટે ગ્લોબલ વોર્મિંગ જરૂરી છે તો શું થશે ખોટું છે સમજણું ભાઈ ગ્રીનહાઉસ અસર જરૂરી છે ફરીથી કહું છું મિત્રો પૃથ્વી ઉપર જીવન ટકાવી રાખવું હોય તો ગ્રીનહાઉસ અસર જરૂરી છે પણ ગ્લોબલ વોર્મિંગ જરૂરી નથી ગ્લોબલ વોર્મિંગ કેવું છે નુકસાનકારક છે બરોબર ચલો આ પેજમાંથી શું શીખ્યા તો ફરીથી આ પેજ આખે આખું જો અત્યાર સુધી શીખ્યા ને બધાનું રિવિઝન તમને આ પેજમાં થઈ જશે કઈ વસ્તુ સૌથી પહેલી કે સૂર્યપ્રકાશમાંથી જે આવતા તરંગો છે બરોબર દ્રશ્ય પ્રકાશના તરંગો એની ફ્રિકવન્સી કેવી વધારે હોય ઊર્જા કેવી વધારે હોય પણ તરંગ લંબાય ઓછી બરોબર પછી પૃથ્વી ઉપર એ તરંગો આવશે શું થશે પરાવર્તન થશે પરાવર્તન થશે એટલે કયા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે ઇન્ફારેડમાં રૂપાંતરિત થઈ જશે હવે ઇન્ફારેડમાં રૂપાંતરિત થઈ જાય બરાબર એની ફ્રિકવન્સી કેવી હશે હવે ઓછી તરંગ લંબાઈ પણ એની ઉર્જા કેવી હશે એ પણ ઓછી પણ એની તરંગ લંબાઈ કેવી થઈ જશે વધારે બરાબર હવે પાછા ફરતા જે લીલા ઇન્ફા મીન્સ કે આ જે ઇન્ફાળ તરંગ લીલા રંગનું તિરંગ દર્શ જે મેં તરંગ દર્શાવ્યું બરાબર ઇન્ફાળ તરંગો એમાંથી અમુક ટકા ક્યાં જશે સ્પેસમાં અને અમુક ટકા ક્યાં જશે પૃથ્વીના વાતાવરણમાં જે ગ્રીનહાઉસ ગેસ છે એનું શોષણ કરી લેશે ભાઈ બરાબર કારણ કે આ જે વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસ છે એનો ગુણધર્મ શું હતો તો એનો ગુણધર્મ એ હતો કે ગ્રીનહાઉસ ગેસનું મીન્સ કે સોરી એ ઇન્ફાયર તરંગોનું શોષણ કરે છે પણ મિત્રો યાદ રાખજો કે અહીંયા જરૂરી માત્રામાં શોષણ થયું કારણ કે વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસનું માત્રા પણ કેટલી છે સામાન્ય છે એટલે મોટા ભાગના તરંગો ઇન્ફાયર તરંગો સ્પેસમાં જતા રહ્યા જરૂરી હેઠળ જે તાપમાન જાળવવા માટે એ જ પૃથ્વી ઉપર શોષણ પણ હવે જો અહીંયા ગ્રીનહાઉસ ગેસ વધી ગયો બીજી તરફ તો એનું પરિણામ શું આવશે કે વધારે માત્રામાં ઇન્ફાયર તરંગોનું શોષણ થશે જે પૃથ્વી ઉપર તાપમાન શું કરી દેશે વધારશે અને સ્પેસમાં કેવા જશે ઓછા બરાબર મિત્રો ચલો તો અહીંયા થિયરી બધાને સમજાવી જોઈએ મિત્રો ખાસ થિયરી સમજાવી જોઈએ નેક્સ્ટ લેક્ચરની અંદર શરૂઆતમાં હું પાંચ સવાલ મૂકીશ એનાલિટિકલ વાક્યવાળા જેના તમારે મને પરફેક્ટલી જવાબ આપવાના છે બરાબર ચલો હવે એની પછી અહીંયા નેક્સ્ટ આવે કે જો ગ્રીન હાઉસ અસર ના હોત તો પૃથ્વીની પરિસ્થિતિ શું હોત તો તો મિત્રો જો 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 અહીંયા એક એક સાઈડમાં આપેલી છે તમને હિન્ટ મળે અસર ના હોત ને તો પૃથ્વીનું તાપમાન બરોબર માઇનસ ઓગણીસ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું સરેરાશ હોત સરેરાશ માઇનસ ઓગણીસ ડિગ્રી સેન્ટીગ્રેડ મિત્રો વિચાર કરો અત્યારે પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલું છે ખબર છે પંદર ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ છે કેટલા ડિગ્રી પંદર સેન્ટીગ્રેડ પ્લસ પ્લસ પંદર સેન્ટીગ્રેડ પંદર ડિગ્રી સેન્ટીગ્રેડ બરોબર પણ જો પૃથ્વી ઉપર ગ્રીનહાઉસ ગેસ જ ના હોત એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પાણીની વરાળ બીજા ઘણા બધા ગ્રીનહાઉસ ગેસ છે ના હોત તો એટલે કે ગ્રીનહાઉસ અસર જ ના થતી હોત તો અત્યારે પૃથ્વીનું સરેરાશ તાપમાન હોત માઇનસ ઓગણીસ ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે માણસો જે આવી રીતે જામી ગયેલા હોત બરાબર ચલો ચલો એની પછી હવે આપણે આવીએ કે આ ગ્રીન ગેસ છે કયા કયા બરાબર તો વ્યવસ્થિત આપણે આ સવાલ યાદ રાખશું અને પ્લસ આપણે એને ડિટેલમાં જોઈશું કે ગ્રીનહાઉસ ગેસ છે કયા કયા અને પ્લસ એ કઈ કઈ જગ્યાએ મીન્સ કે એનું ઉત્સર્જન કઈ કઈ જગ્યાએથી થાય છે એ પણ આપણે સાથો સાથ જોઈશું તો ગ્રીનહાઉસ ગેસની અંદર સૌથી પહેલું કે જેના ઉપર તમને વિશ્વાસ ન હોય કે આપણ ગ્રીનહાઉસ ગેસ છે એ વસ્તુ પાણીની વરાળ બરાબર યાદ રાખજો મિત્રો પાણીની વરાળ છે બરાબર એ સૌથી મોટું પરિબળ છે ગ્રીનહાઉસ ગેસનું બરાબર એટલે કે અત્યારે તમને એવો સવાલ પૂછે ને કે વર્તમાનમાં પૃથ્વી પર સૌથી વધારે માત્રામાં રહેલો ગ્રીનહાઉસ ગેસ કયો સૌથી વધારે માત્રામાં રહેલો ગ્રીનહાઉસ ગેસ કયો તો પાણીની વરાળ આવશે બરાબર ખાસ યાદ રાખજો ભૂલથી પણ કાર્બન ડાયોક્સાઇડ લખીને ન આવતા બરોબર હજી કાર્બન ડાયોક્સાઇડ ડાયોક્સાઇડનું સમજાવીશ અને પાણીની વરાળ સાથે પણ એનું કમ્પેરિઝન કરશું પણ યાદ રાખજો કે વર્તમાનમાં સૌથી વધારે માત્રામાં જવાબદાર મીન્સ કે સૌથી વધારે માત્રામાં કયો ગ્રીનહાઉસ વાયુ જોવા મળે છે તો કયું આવશે પાણીની વરાળ બરોબર ખાસ યાદ રાખજો બરોબર અને એટલા માટે જ્યાં સ્ટેટમેન્ટ ક્લિયરલી લખેલું છે કે પાણીની વરાળ એ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર સૌથી મોટું પરિબળ છે કારણ કે પાણીની વરાળ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર સૌથી મોટું પરિબળ છે અને માનવીય કે અને જો પ્લસ બીજી એક વસ્તુ કે શું માનવી એટલી બધી પાણીની વરાળ બનાવી શકે કે ગ્લોબલ વોર્મિંગ થઈ શકે ના એ શક્ય જ નથી કદાચ મનુષ્ય આખા આખો સમુદ્ર ઉકાળી દે અને ઉકાળી શકે એવું શક્ય છે જ નહીં બરાબર મિત્રો તો એટલા માટે યાદ રાખવાનું કે માનવીય પ્રવૃત્તિના પરિણામે શું છે પાણીની વરાળમાં એટલી બધો મોટો વધારો થતો નથી હા પણ ઇનડાયરેક્ટ અસર થઈ શકે બરાબર એટલે કે ઇનડાયરેક્ટ અસર કેવી રીતે કે જો આપણે ગ્રીનહાઉસ મીન્સ કે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વાત વાતાવરણમાં વધારતા હોઈએ બરાબર તો એના પરિણામે ગ્લેશિયર પીગળતા હોય તો એક પીઘળેલા ગ્લેશિયરમાંથી પાણી પણ બનશે અને ઘણી બધી જગ્યા વરાળ પણ બનશે બરાબર એટલે ઇનડાયરેક્ટ રીતે વધશે પણ યાદ રાખજો કે પાણીની વરાળ વધવા માટે મનુષ્ય છે પ્રત્યક્ષ રીતે જવાબદાર નથી ડાયરેક્ટ મીન્સ કે કોઈ જવાબદારી મનુષ્યની નથી બરાબર પણ અપ્રત્યક્ષ રીતે જવાબદાર છે તો હા બરાબર પાણીની વરાળ વધે એના માટે મનુષ્ય છે અપ્રત્યક્ષ રીતે ખાસ યાદ રાખજો જવાબદાર છે બરાબર તો સૌથી પહેલી બાબત ફરીથી કહું છું કે પૃથ્વી પર જોવા મળતું સૌથી વધારે માત્રામાં જોવા મળતો ગ્રીનહાઉસ ગેસ કયો તો પાણીની વરાળ બરોબર ખાસ યાદ રાખજો ચલો પાણીની વરાળના સ્ત્રોતો નથી કે તો બધાને ખબર જ હશે ચલો હવે એની પછી બીજો વાયુ કયો આવે છે કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ બરોબર સીઓ ટુ તો જો હવે અહીંયા તમને અહીંયા અહીંયા એક વાક્ય લખેલું છે કે કાર્બન ડાયોક્સાઇડ એ માનવીય પ્રવૃત્તિ દ્વારા ઉત્સર્જિત થતો પ્રાથમિક અથવા તો પ્રાઇમરી ગેસ છે બરોબર હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો હવે એમ તમને સવાલ પૂછું જો કે ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર સૌથી મીન્સ અસર માટે સૌથી વધારે જવાબદાર વાયુ કયો છે તો કાર્બન ડાયોક્સાઇડ યાદ રાખજો ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર સૌથી વધારે અસર સૌથી વધારે જવાબદાર વાયુ કયો છે તો કાર્બન જો અહીંયા ફરીથી કહું છું તમને માત્રા પૂછે ને ભાઈ માત્રા સૌથી વધારે માત્રામાં કયો ગ્રીનહાઉસ ગેસ છે તો પાણીની વરાળ પણ સૌથી વધારે જવાબદાર કોણ છે તો કાર્બન ડાયોક્સાઇડ આ વસ્તુ ખાસ યાદ રાખજો જવાબદાર કાર્બન ડાયોક્સાઇડ છે પણ માત્રા કોની વધારે છે પાણીના વરાળની બરોબર આ વસ્તુ ખાસ યાદ રાખજો બરોબર ચલો હવે એની પછી કાર્બન ડાયોક્સાઇડના સ્ત્રોત કયા કયા તો આપણને ખબર જ છે ભાઈ ઘણા બધા સ્ત્રોત છે કાર્બન ડાયોક્સાઇડના એટલે એના સ્ત્રોત વિશે હું વધારે ચર્ચા નથી કરતો બરાબર કારણ કે કાર્બન ડાયોક્સાઇડના સ્ત્રોત લગભગ બધાને ખબર હશે બરાબર કે શોષણની પ્રક્રિયામાં આ સિવાય ઘણી બધી કુદરતી અને કૃત્રિમ ઘણી બધી પ્રક્રિયાઓ છે એમાં જથ્થાબંધ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થતું જ હોય છે બરાબર તો એ તમે અલગ અલગ ટૉપિકની અંદર ભણતા રહેશો અને એ વસ્તુ જો આપણે જોવી હોય તો આપણે વધારે ભણશું કાર્બન ચક્રવાળા ચેપ્ટરની અંદર આપણે ભણશું બરાબર હવે એની પછી આપણે આગળ અગત્યનો બીજો ગ્રીનહાઉસ ગેસ જોઈએ કયો આવ્યો છે મિથેન સૌથી પહેલાં તો મિથેનનું અણુસૂત્ર શું ભાઈ ચલો કેટલા લોકોને આવડે છે મેં તો લખ્યું જ નથી પણ આશા રાખું છું બધાને આવડતું હશે બરાબર તો મિથેનનું અણુસૂત્ર આવશે સી એચ ફોર બરાબર સી એચ ફોર આ મિથેનનું અણુસૂત્ર હવે મિથેન છે બરોબર એનો સૌથી મોટો ઉત્સર્જન પૃથ્વીમાં ક્યાંથી થાય છે એટલે કે મિથેનનું ઉત્સર્જન પૃથ્વીમાં સૌથી વધારે ક્યાંથી થાય તો સૌથી પહેલો તમને એક જવાબ આપી દીધો ભાઈ બરોબર વેટલેન્ડ ટેટ ટાટની એક્ઝામની અંદર આ સવાલ પૂછાયેલો તો મિત્રો ખાસ યાદ રાખજો કે મિથેન વાયુનું ઉત્સર્જનનો સૌથી મોટો સ્ત્રોત કયો ક્લાસ થ્રીનો એમ પી સવાલ વેટલેન્ડ બરાબર હવે વેટલેન્ડની અંદર શું શું આવે મિત્રો યાદ રાખજો વેટ લેન્ડની અંદર ઘણી બધી વસ્તુઓ આવશે નદી તળાવ સમુદ્ર મેનગ્રુવ જંગલો લંગુ લઘુન સમુદ્રધૂની આવી અને મીન્સ કે નીચાણવાળો જે પાણી ભરાઈ રહેતું હોય નીચાણવાળો વિસ્તાર બરાબર એ ઘણી બધી વસ્તુ વેટલેન્ડમાં આવશે બરાબર વેટલેન્ડ વિશે આપણે આગળ એક ચેપ્ટર આખું આવશે એ પણ ભણશું બરોબર અને એની અંદર આપણે એ પણ જોઈશું કે વેટલેન્ડ બચાવવા માટે દુનિયાએ કરાર પણ કરેલો છે રામસર કન્વેન્શન બરાબર એ પણ આપણે ભણશું પણ અત્યારે યાદ રાખજો મિથેન વાયુનો સૌથી મોટો સ્ત્રોત કયો તો વેટલેન્ડ છે બરોબર કઈ રીતે તો ચલો આપણે એક બાબત સમજીએ ચલો વેટલેન્ડની એક ઘટના સમજીએ અગત્યની બરોબર ચલો વેટલેન્ડની અંદર સામાન્ય રીતે ઘણી બધી વનસ્પતિઓ ઉગતી હોય એટલે કે આપણે જેને પાણીમાં ઉગેલી વનસ્પતિ કહેતા હોય હવે પાણીમાં ઉગેલી વનસ્પતિ છે ચલો એક વેટલેન્ડનું સરસ મજાનું ઉદાહરણ આપું જો મિત્રો મને એક યાદ આવી ગયું બરોબર કે ચોખાના ખેતર હોય એને વેટલેન્ડ કહેવાય કે ન કહેવાય ઘણા લોકોને સવાલ થશે કે ચોખાના ખેતર છે એને વેટલેન્ડ કહેવાય કે ના કહેવાય વેટલેન્ડના પ્રકારમાં ચોખાના ખેતર આવી શકે સવાલ થવો જોઈએ બરાબર મેં તમને કીધું પાણીવાળા વિસ્તાર મેં તમને કીધા તો ચોખાના ખેતર આવે કે ન મિત્રો યાદ રાખજો ચોખાના ખેતર છે એ પણ એક પ્રકારનું વેટલેન્ડ જ કહેવાય બરાબર કારણ કે એમાં પણ વનસ્પતિ ઉગી બરાબર અને એ પણ અગત્યની બાયોડાયવર્સિટી ધરાવે છે જો હવે ચોખાના ખેતરનું આપણે ઉદાહરણ સમજીએ જો કે ચોખાના ખેતરની અંદર ચોખા ઊગશે બરાબર તો ઘણી બધી વખત શું થતું હોય અને ચોખાના ખેતરની અંદર ચોખા ઉગે છે તો એની વનસ્પતિ જે ઉગે છે એમાંથી ઘણી બધી મીસ કે વનસ્પતિ ઉગવાની સાથે મૃત્યુ પણ પામતી હોય બરાબર એટલે કે ઘણા બધા ડાળી ડાળખા છે એ સુકાઈને ખરી જતા હોય કહેવાનો મતલબ એ મૃત્યુ પામે એટલે ખરી જતા હોય હવે ખરીને ક્યાં જતા હોય તો એ જે વિસ્તારમાં મીન્સ કે આપણને ખબર જ છે ચોખા વાવેલા હોય એમાં પાણી ભરેલું હોય બરોબર આપણે ખબર જ છે ડાંગર વાવે એમાં પાણી ભરેલા ખેતરમાં જ વાવે તો જે ડાળી ડાળખા જે બધા તૂટી જાય છે અથવા તો ખરી જાય છે ક્યાં જશે પાણીમાં પડશે અને પાણીમાં એટલે કે તળિયે જતા રહેશે બરાબર હવે તળિયે તમે વસ્તુ ઓબ્ઝર્વ કરો કે શું એને ઓક્સિજન વધારે મળે કે ઓછો મળે તો મિત્રો પાણીમાં છે તો ઓક્સિજન એટલો બધો તો નહીં જ મળતો હોય હવે એનું પરિણામ શું આવે કે જ્યારે પાણીની ગેરહાજરીમાં સમજજો પાણીની ગેરહાજરીમાં જો ડી સોરી હવાની ગેરહાજરીમાં જો હવાની ગેરહાજરીમાં કોઈ કાર્બોદિત પદાર્થ હોય એનું બેક્ટેરિયા દ્વારા ડીકમ્પોઝિશન થાય બરાબર એટલે કે બેક્ટેરિયા દ્વારા એને ડીકમ્પોઝ વિઘટિત કરવામાં આવે ને ત્યારે મિથેન વાયુ બને કયો બને મિથેન ફરીથી કહું છું મિત્રો આપણને ખબર જ છે કે કોઈ પણ વસ્તુ કાર્બોદિત વસ્તુ એટલે કે જૈવિક વસ્તુ છે મૃત્યુ પામે તો એના ઉપર બેક્ટેરિયા અને અન્ય વાયરસને બધી વસ્તુ પડતી હોય નોર્મલી બેક્ટેરિયા વધારે હોય છે તે વસ્તુ એમાં મીન્સ કે એમાં બેક્ટેરિયા લાગુ પડે છે અને એ શું કરશે વિઘટકનું કામ કરશે એટલે કે એને ધીમે ધીમે ડિકમ્પોઝ કરી નાખશે ધૂળમાં ભેળવી દેશે તો આ ડિકમ્પોઝિશનની પ્રક્રિયા બે રીતે થાય હવાની હાજરીમાંય થાય હવાની ગેરહાજરીમાંય થાય તો મિત્રો જો હવાની હાજરીમાં જ્યારે ડીકમ્પોઝિશન થાય ને તો કાર્બન ડાયોક્સાઇડ બને શું બને બેક્ટેરિયા કઈ તો બેક્ટેરિયા કઈ વસ્તુ છોડશે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે બેક્ટેરિયા પણ એક પ્રકારનો જીવત છે બરોબર એ આ મીન્સ કે જો ધારો કે કોઈ પ્રાણી મૃત્યુ પામે જમીન ઉપર તો એમાં બેક્ટેરિયા પડતા હોય બરાબર એટલે કે બેક્ટેરિયા છે એને ડિકમ્પોઝ કરવાનું શરૂ કરે પણ હવે એ પ્રાણી છે બરોબર એ જમીન ઉપર મૃત્યુ પામેલું હોય તો એના ઉપર બે બેક્ટેરિયા ડિકમ્પોઝિશનનું કામ કરે તો હવાની હાજરીમાં કરશે બરોબર તો એ બોડીનો ખોરાક તરીકે ઉપયોગ કરશે પોતે એ ખોરાક તરીકે ઉપયોગ કરીને પચાવશે અને પોતાની ઉર્જા મેળવશે અને વાતાવરણમાં વાતાવરણમાંથી ઓક્સિજન પણ લેશે અને શું છોડશે તો કાર્બન ડાયોક્સાઇડ મનુષ્યની જેમ જ કામ થશે પણ એ જ બેક્ટેરિયા જો પાણીના તળિયે હોય ત્યાં ઓક્સિજન ના હોય તો શું થશે તો મિથેન વાયુનું ઉત્સર્જન થશે ઉદાહરણ તરીકે બાયોગેસ પ્લાન્ટ બરોબર બાયોગેસ પ્લાન્ટ તમે જોયો હશે બિલકુલ પેક હોય બરોબર બિલકુલ પેક બાયોગેસ પ્લાન્ટ હોય એમાં એની અંદર તમને ખબર હશે છાણ ને બધી વસ્તુ પ્રાણીઓના ઢોર ઢાંકરને મળમૂત્ર બધું નાખવામાં આવે બરોબર અને પછી એને હવાની ગેરહાજરીમાં ડિકમ્પોઝ કરવામાં આવે એટલે કે વિઘટિત કરવામાં આવે તો એલા જે અંદર જે બેક્ટેરિયા હશે એ બેક્ટેરિયા કયો હોય એનું સર્જન કરશે મિથેન મિત્રો એક વસ્તુ યાદ રાખજો બાયોગેસ પ્લાન્ટ હોય ને તે મિત્રોને જેને જેને પણ બાયોગેસ પ્લાન્ટ હોય એને પૂછવાનું કે એ લોકો કાર્બોદિત કચરો જ નાખશે બીજો કોઈ કચરો નહીં નાખે કહેવાનો મતલબ એ લોકો વાળું પાણી કે સાબુવાળું પાણી છે ને એ બાયોગેસના ઓલા પ્લાન્ટમાં નહીં જવા દે કારણ શું બેક્ટેરિયા મૃત્યુ પામે ભાઈ બરોબર એટલા માટે ખાસ યાદ રાખવાનું બરોબર કે બેક્ટેરિયા છે બરાબર એ હવાની હાજરીમાં ડીકમ્પોઝિશન કરે તો શું બનશે કાર્બન ડાયોક્સાઇડ અને હવાની ગેરહાજરીમાં ડીકમ્પોઝિશન કરશે તો શું બનશે મિથેન અને એટલા માટે અહીંયા મેં તમને કીધું કે વેટલેન્ડ છે ને એ મિથેનના અગત્યના સ્ત્રોત કહેવાય કારણ કે બધા વેટલેન્ડની અંદર પાણી હશે બરાબર અને પાણીની અંદર પાણી ઉપર ઘણી બધી વનસ્પતિ પણ ઊગતી હોય ઘાસ ઉગતું હોય એ બધું મૃત્યુ પામે તળીએ જાય ત્યાં બેક્ટેરિયા દ્વારા ડીકમ્પોઝ થાય અને બેક્ટેરિયા હવાની ગેરહાજરીમાં ડીકમ્પોઝિશન કરે એટલે કયું એવું બનાવશે ભાઈ મિથેન બનાવશે બરાબર તો આ રીતે વેટલેન્ડ છે એ મિથેનના સૌથી મોટા સ્ત્રોત છે ભાઈ જે હજી આપણે આગળ બનશું બરાબર આ સિવાય મિથેન કઈ કઈ જગ્યાએથી મળી શકે કઈ કઈ જગ્યાથી ઉત્સર્જિત થાય તો બીજો અગત્યનો સ્ત્રોત છે બરાબર ઉસર્જ્જના સ્ત્રોતો જો મેં તમને અહીંયા આપેલા છે એ કુદરતી વાયુની પ્રણાલીમાંથી લીકેજ થવું કારણ અહીંયા તમને એક લખેલું કુદરતી વાયુ કુદરતી વાયુ એટલે શું નેચરલ ગેસ ચાલો એક સવાલ નેચરલ ગેસનો અગત્યનો ઘટક કયો તો નેચરલ ગેસનો અગત્યનો ઘટક કયો આવશે મિત્રો મિથેન આવશે ખાસ યાદ રાખજો બરોબર આ સિવાય કઈ કઈ જગ્યાએથી મિથેન આવશે તો પશુપાલન ઓક્સિજનની ગેરહાજરીમાં બેક્ટેરિયા દ્વારા ઓર્ગેનિક પદાર્થોનું વિઘટન થવું આ ઉપરાંત અન્ય સ્ત્રોતો જેવી કે જ્વાળામુખી પ્રક્રિયા બરાબર એની પછી દાવાના એની પછી ઉધઈ જેવી જે એટલે કે ટર્માઇટ્સ ઉધઈ છે બરોબર એ પણ લાકડું ખાતી હોય એ દરમિયાન મીથેનવાળાનું સર્જન કરતી સિવાય કીટકો અને સમુદ્ર પણ લખ્યું કારણ વેટલેન્ડની અંદર જ આપણે સમુદ્ર ગણી શકીએ ભાઈ બરાબર હકીયમાં થોડુંક ડિફરન્સ છે પણ અત્યારે આપણે સમુદ્રને વેટલેન્ડ તરીકે ઓબ્ઝર્વ કરી શકીએ કારણ કે સમુદ્રમાં પણ વનસ્પતિ યુક્તિ હોય તળીય મૃત્યુ પામે બરોબર અને ઓક્સિજનની ગિરહજરીમાં જી ડિકમ્પોઝ થવાની તો મિથેન જ બનવાનો છે બરોબર ચલો એની પછી અહીંયા મિથેનના ફરીથી મેં ડિટેલમાં સ્ત્રોત આપેલા છે મિત્રો કુદરતી કૃત્રિમ કમ્પ્લીટ બરોબર સૌથી પહેલા કુદરતી સ્ત્રોત કયો તો મિથેનનો વાયુનો સૌથી મોટો સ્ત્રોત વેટલેન્ડ કૃત્રિમ પૂછે કે કુદરતી પૂછે સૌથી મોટો સ્ત્રોત કયો આવશે ભાઈ વેટલેન્ડ જ આવશે પ્લસ વેટલેન્ડ ગુજરાતીમાં શું કહેવાય આદ્રભૂમિ ભૂમિ કહેવાય કારણ શું તો કારણ તમને એમાં જ આપી દીધું કે આર્દ્ર ભૂમિમાં ઓક્સિજનની ગેરાજીમાં ઓર્ગેનિક પદાર્થોના વિઘટનના પરિણામે મિથેન વાયુનું ઉત્સર્જન થાય બરાબર અને આથી મિથેન વાયુનો મિથેન છે એનો વાયુનો સૌથી મોટો સ્ત્રોત કયો વેટલેન્ડ એની પછી માનવ માનવસજી સ્ત્રોતો કયા તો સૌથી પહેલું માનવ માનવસજી સ્ત્રોતની અંદર પૂછે ને તો સૌથી પહેલો સ્ત્રોત આવશે પશુપાલન બરાબર કૃત્રિમ રીતે મીઠેન વાયુનું સૌથી વધારે ઉત્સર્જન થતું હોય ને તો પશુપાલન બરોબર યાદ રાખજો અને એટલા માટે જ માંસાહારને છોડવા માટે ઘણા બધા દેશો પ્રયત્ન કરાવતા હોય છે કારણ કે ગ્લોબલ મીન્સ કે મીથેન વાયુનું ઉત્સર્જન ઘટાડવું હોય તો પશુપાલન ઘટાડવું પડે બરોબર એટલે કે શું છે કે માંસાનો ત્યાગ કરવો પડે પણ કોઈ વાંધો નહીં બરોબર આપણે આગળ જોઈએ તો ઘરગથ્થુ પશુપાલન જેમ કે ગાય ભેંસ બકરી ઊન સામાન્ય રીતે બધા શું કરતા હોય કે પોતાની પાચન પ્રક્રિયા દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં મીથેન વાળું ઉત્સર્જન કરતા હોય બરોબર અને ઉપરાંત પશુઓના મળમૂત્ર છે એ પણ જ્યારે ડીકમ્પોઝ થતા હોય બરોબર અથવા તો એને ખાતર બનાવવાની જે પ્રક્રિયા થતી હોય બરોબર અથવા તો ટેન્કમાં એને ખાતર બનાવવા માટે આપણે જયારે રાખતા હોઈએ ને ત્યારે પણ શું થતું હોય મીથેનનું જ ઉત્સર્જન થાય છે આથી સામાન્ય રીતે કૃષિ પ્રક્રિયાઓ છે એ મિથેન ઉત્સર્જનનો કેવો સ્ત્રોત છે પ્રાથમિક સ્ત્રોત છે ભાઈ બરોબર અને કુદરતી વાયુનો પ્રાથમિક ઘટક કયો તો એ પણ મિથેન છે બરાબર અને મિથેનના ઉત્સર્જન ક્રૂડ ઓઇલ અને કુદરતી વાયુના ઉત્પાદન સંગ્રહ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સમિશન આ ગમે ત્યાંથી મિથેન વાયુનું ઉત્સર્જન થઈ શકે છે બરાબર મિત્રો તો આ બધા મિથેન વાયુના સ્ત્રોત બરાબર કમ્પ્લીટ મિથેનનું અણુસૂત્ર શું થશે ભાઈ સી એચ ફોર બરાબર અને તમે મેં તમને તમામે તમામ મિથેનના સ્ત્રોત સમજાવી દીધા બરાબર હવે લાસ્ટ હજી એક મિથેનનો સ્ત્રોત વધ્યો વિચાર કરો અને આશ્ચર્યચકિત ચાલો આ પિક્ચર જોઈએ એક પિક્ચર આપેલું છે મિત્રો અહીંયા જો એ એક વ્યક્તિ છે બરાબર બરફ છે એની નીચે બરફવાળી જમીન છે એની નીચે બરફની જમીની નીચે પાણી છે હજી પિક્ચર વ્યવસ્થિત ના દેખાતું તો પ્રદીપ ફરીથી હું બોલું છું એ વ્યક્તિ છે બરફ ઉપર બેઠો છે બરફની નીચે પાણી છે બરોબર હવે એ આ બરફમાં એક કાણું પાડે છે બરોબર અને ત્યાં નજીક દિવાસલી રાખે છે એના પરિણામે આગ લાગે છે તો આવું શા માટે બન્યું બરાબર કયો વાયુ જવાબદાર છે આના માટે બરાબર અને આ ફોટાનો મિથેન સાથેનો સંબંધ શું તો જવાબ તો મળી ગયો કે આમાંથી જે વાયુ બનતો છે મિથેન જ હશે કે જેમાં આ મને મિથેન છે એ આપણને ખબર છે કે એનાથી આગ લાગે બરોબર જો મિત્રો આવું એટલા માટે થાય કે વર્ષોથી જે મીસ કે ધારો કે લાંબા સમય ગાળા માટે આ તળાવ છે ને એ પેકરે એટલે કે એને હવા ના મળે અને નીચે પાણી છે એમાં પાણીને હવા ના મળતી હોય અને એ જે પેક રહેતું હોય તો પાણીમાં જે રહેલી વનસ્પતિ છે ને એનું ડીકમ્પોઝિશન થતું હોય એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં જો અહીંયા ફરીથી વનસ્પતિનું ડીકમ્પોઝિશન થયું એનું પરિણામ શું આવે કેમાંથી બે એમાંથી મિથેન બને પણ એ મિથેન ક્યાં ભેગો થઈ જાય તો આ બરફની જે સપાટી હોય કડક એ નીચે જમા થઈ જાય કારણ કે વાયુ છે બહાર નીકળી નથી શકતો વ્યવસ્થિત કારણ કે એને બહાર નીકળવા માટે જગ્યા નથી બરફને તોડીને તો બહાર નથી નીકળી શકતો એટલે બરફની નીચે શું થશે એ જમા થતો જશે પણ જેવું બરફમાં તમે હોલ પાડશો અને ત્યાં દિવાશી રાખશો એટલે એક સાથે મિથેન વાયુ છે એ પોતાની હાજરી પુરાવશે કેવી રીતે હાજરી પુરાવશે તો આગ લગાડીને સમજાણું ભાઈ અને એટલા માટે જો અહીંયા એક સવાલ નવો બને છે કે શું ગ્લેશિયર પીગળે છે બરાબર તેમાંથી મિથેન વાયુ નીકળે કે ના નીકળી શકે તો મિત્રો યાદ રાખજો ગ્લેશિયર પીગળવાથી મિથેન વાયુ છે એનું ઉત્સર્જન થઈ શકે અને કાર્બન ડાયોક્સાઇડનું પણ થઈ શકે કારણ કે વર્ષોથી એની અંદર કાર્બન ડાયોક્સાઇડની મિથેન છે એ સ્ટોર થયેલો હોઈ શકે છે મિત્રો બરાબર ખાસ યાદ રાખજો ખાસ બરોબર કે ગ્લેશિયર પીગળવાથી કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન બંનેનું ઉત્સર્જન થાય બરાબર ખાસ યાદ રાખજો ચલો હતા મિથેનના સ્ત્રોતો બરાબર તો આજ માટે આપણે અહીંયા સુધી ઇનફ રાખીએ છીએ મિત્રો બરોબર ચલો હવે તમામ મિત્રોને આપણે આગળના ચેપ્ટર મીન્સ કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધશું બરોબર તો આ ત્રણ સ્ત્રોતો જોઈએ આજે આપણે કાર્બન ડાયોક્સાઇડ મિથેન બરોબર અને પાણીની વરાળ અને આપણે જોઈએ ગ્રીનહાઉસ ગેસની અસર વિશે પણ આપણે ઘણી બધી બાબત જોઈ લીધી મિત્રો બરોબર ચલો જે મિત્રોને સમજાણું ના હોય બરોબર તો હજી મને નેક્સ્ટ લેક્ચરની અંદર કમેન્ટ બોક્સની અંદર એ લોકો ટોપિક વિશે પૂછી શકે છે હું એમને આન્સર આપી દઈશ બરોબર અને વધારેમાં મિત્રો કે આશા રાખું છું તો કે તમે એક વર્ષ અને વધુમાં વધુ તમે બે વર્ષ સુધીનું સબસિક્શન લો અને એના સબસિક્શન માટે તમે જો દસ દસ પર્સ ટેન પર્સન્ટ તમારે ડિસ્કાઉન્ટ જોતું હોય તો એના માટે ખાસ જય ટેન કોડનો યુઝ કરો જેથી તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને તમને પણ ઇકોનોમિક બેનિફિટ મળે અને તમે પણ એક્ઝામની તૈયારી કરીને સારામાં સારા બરાબર સરકારી કર્મચારી બની શકો અને પોતાનું કરિયર છે એ આગળ વધારી શકો ઓકે થેન્ક યુ મિત્રો હેવ અ નાઇસ ડે